नमस्कार अने आप सबनु हार्दिक अभिवादन। जय जिनेन्द्र। सूरत जैन युवक मंडल अने वीरमतीबेन फकीरचंद शाह चेरिटेबल ट्रस्ट द्वारा पर्युषण व्याख्यानमाला 2020 आज एनो त्रीजो दिवस छे अने बे प्रबुद्ध वक्ताओ अपनी साथ जोड़ाया छे। जैन मंडल तरफ थी अने ट्रस्ट तरफ थी आप सबनु हार्दिक अभिवादन करवा माटे अने नवकार मंत्र थी शुभ शुरुआत करवा माटे विनती करिए भद्रेश भाई शाह ने। भद्रेश भाई आ समग्र व्याख्यानमाळाना आधारशीला छे, सूरतना खूब जाणीता बिल्डर छे, खूब सारी प्रवृत्तिओ साथे સંકળાયેલા છે। भद्रेश भाई आपने विनती, कृपया स्वागत अने नवकार आप शुरू करो। जय जिनेन्द्र अने गुड मॉर्निंग एवरीबडी। आजे पर्युषण व्याख्यानमाळाना आ त्रीजा दिवसमां आप सर्वे भाईओ बहनों सज्जनों सन्नारीओ माताओ अने वडीलोने मारा नमस्कार अने तमामने हार्दिक आवकार। हिरमतीबेन फकीरचंद शाह चेरिटेबल ट्रस्ट, बेटर लाइफ भद्रेश शाह फाउंडेशन अने सूरत जैन युवक मंडल ना उपक्रमे योजायेल आ प्रथम पर्युषण माळामां ना त्रीजा दिवसे के ज्यारे बे प्रबुद्ध वक्ताओ डॉक्टर शैलेश मेहता ऑप्थेल्मोलॉजिस्ट फ्रॉम वडोदरा अने पूज्य गुरुदेव फूलचंद जी शास्त्री जी उमराळा भावनगर थी आपणी साथे जोड़ाई चूक्या छे अने आपणे आजे शुभ आरंभ करी रह्या छीए अने आ शुभारंभ आपणे आजे एवोने पण याद करीने આજે આપણે એમને માટે પણ તમામે નવકાર મંત્ર પોતાની પોતાના મનમાં ગણવાના છે, પોતાની રીતે પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવાનું છે કે જેઓએ જે કોરોના વોરિયર્સોએ જે કોરોનાની સામે લડતા ખાસ કરીને ડોક્ટર્સ પેરામેડિકલ સ્ટાફ નર્સિસ અને પેરામેડિકલ સ્ટાફ ગઈકાલે સુરતના બહુ જ જાણીતા બહુ જ પ્રસિદ્ધ કે જેમણે ડેન્ગ્યુ વિશે શરૂઆત કરી હતી, ડેન્ગ્યુનો શોધ સુરત ખાતે અને ગુજરાતમાં કરી હતી અને એમના નામનું ડેન્ગ્યુનું ચેપ્ટર આજે મેડિકલ વિદ્યાર્થીઓ ભણે છે તેવા ડોક્ટર અશોક કાપસેજીનું નિધન થયું છે। આ પહેલા એક ડોક્ટર 35 વર્ષના યંગ એ વિનસ હોસ્પિટલના તેમનું મૃત્યુ થયું છે। બહુ જ જાણીતા એવા નરેન્દ્રભાઈ ગાંધીનું મૃત્યુ થયું છે। તે ઉપરાંત શ્રી ગઈકાલે જ ભક્તા કે જે શ્રીમદ રાજચંદ્ર જોડે જોડાયેલું ફેમિલી છે અને જેમણે શ્રીમદ રાજચંદ્રના નામની યુનિવર્સિટી બનાવી છે, આપણે માલીબાઈ યુનિવર્સિટી કરીને, અને જેમાં શ્રીમદ રાજચંદ્રજીનું એક સ્પેશિયલ આખું એક્ઝિબિશન છે એક સ્પેશિયલ મકાનમાં એ યુનિવર્સિટીના દાખલ થતા પ્રાંગણમાં, એવા શ્રી ભક્તા સાહેબ પણ ગઈકાલે આ કોરોનાથી અવસાન પામ્યા છે। આ ઉપરાંત બહુ બધા લોકો, કિરીટભાઈ ગાંધી, અમારા એક ડોક્ટર બહુ જાણીતા ડોક્ટર દિલીપ મોદી, કદાચ ઘણા બધા, ડોક્ટર લોમેશ શાહ ગઈકાલે ગુજરી ગયા છે, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ, એ બધાને દિવંગત આત્માઓને યાદ કરી અને હું નૌકાર ગણું તેની સાથે મનમનમાં આપ પણ 3 નૌકાર ગણજો। હું 1 નૌકાર બોલીશ અને ત્યાર પછી 2 નૌકાર મનમાં ગણી અને ત્યાર પછી હું તરત જ શરૂ કરીશ આપણી કાર્યવાહીનો। ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો ઇધ્યાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો વજ્રાયાણમ, નમો લુએ સવ સાહુણમ, એષો પંચન મુક્કારો, સૌ પાવપણાશણો, મંગળાનંચ સૌએ સિંહ, મંગળાનંચ સૌએ સિંહ, પરમં ભવૈ મંગલમ। ઓમ શાંતિ તમામ દિવંગત આત્માઓને શાશ્વત શાંતિ અને ઉર્ધ્વગતિ મળે અને એમના કુટુંબીજનો પર આવી પડેલો વજ્રઘાત સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના સાથે
હવે અમે આજના પર્યુષણ દિન 3 ની કાર્યવાહી શરૂ કરીએ છીએ અને હું ડોક્ટર સાહેબ મહેતા સાહેબને સ્તવનથી શુભ શરૂઆત કરાવવા માટે વિનંતી કરીશ. આપ સ્વાગત અને વક્તા પરિચયથી આગળ વધી શકો. ડોક્ટર સાહેબ આપનું સ્ક્રીન શેરિંગ આપે બંધ કરવું પડશે. થેન્ક યુ સર, થેન્ક યુ. જી ભદ્રેશભાઈ નમસ્કાર. જય જયેન્દ્ર. મિત્રો, આપ આજે પણ હરોજની જેમ ઘણી મોટી સંખ્યામાં જોડાઈ ગયા છો અને જોડાઈ રહ્યા છો. વધુને વધુ ફરી એકવાર આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક ઉષ્માભર્યું સ્વાગત છે. અને આજે આપણે એવા બે પ્રબુદ્ધ વક્તાઓની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાના છે કે જેઓ ખરેખર છુપા રત્નો છે. ડૉક્ટર શૈલેષભાઈ મહેતા કે જેઓ ઓપ્થેલ્મોલોજિસ્ટ એટલે કે આંખના સ્પેશિયાલિસ્ટ, આઈ સ્પેશિયાલિસ્ટ, વડોદરામાં પોતાની હોસ્પિટલ ધરાવનારા ડૉક્ટર શૈલેષભાઈ મહેતા આપણા પહેલા વક્તા છે. અને બીજા વક્તા છે શ્રી પૂજ્ય ગુરુદેવજી ફૂલચંદજી શાસ્ત્રી કે જેઓ ભાવનગરના ઉમરાળાના પોતાના આધ્યાત્મ કેન્દ્રમાંથી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બંનેનું સ્વાગત છે. શૈલેષભાઈ, પહેલા વક્તા તરીકે આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. અને શૈલેષભાઈને હું સાચા અર્થમાં એક છુપા રત્ન કહું તો જરા પણ ખોટું નથી. જ્યારે મેં એમને વડોદરા ખાતેના શ્રી મહાવીર જૈન વિદ્યાલય એલમની કન્વેન્શનમાં વડોદરાના કેલનપુર મુકામે દાદા ભગવાનના આશ્રમના સાનિધ્યમાં જ્યારે મેં એમને પહેલી વાર સાંભળ્યા હતા ત્યારે જ હું એમનાથી અભિભૂત થયો હતો. અને મને થયું હતું કે મારે શૈલેષભાઈનો ક્યારેક ને ક્યારેક તો લાભ ચોક્કસ જ લઈશ. અને આજે એ ઘડી આવી ચૂકી છે જે વર્ષોથી અમે જેની રાહ જોતા હતા અને જે અમે નતા કરી શકતા એ પર્યુષણ વ્યાખ્યાનમાળા અમે આજના કોરોનાના વિષમકાળમાં અમે શરૂ કરી શક્યા છે ઓનલાઈન, તેનું મને ખૂબ ખૂબ ખરેખર બહુ જ આનંદ છે. અને તેના પ્રથમ જ પર્યુષણ માળામાં મેં ડૉક્ટર શૈલેષભાઈ મહેતાને આજે ઝડપી લીધા છે આપણી વચ્ચે આવવા માટે. અને ડોક્ટર શૈલેષભાઈ એટલા સરળ અને એટલા મૃદુભાષી વ્યક્તિ છે કે એ તો હમણાં તમે સાંભળશો એટલે તમને ખ્યાલ આવશે કે એમને ના પાડવાની તો કોઈ વાત જ નથી, પણ પ્રથમ દ્રષ્ટિ અથવા તો પ્રથમ વાતે જ એમણે હા પાડી, એ માટે એમનો ખૂબ ખૂબ આભાર છું. શ્રી શૈલેષભાઈ મહેતા એક પ્રેક્ટિસિંગ આઈ સર્જન છે અને એમની હોસ્પિટલ વડોદરામાં છે. તેઓ MBBS DOMS આઈ સર્જન છે, આઈ સર્જન છે. MJV એલમની છે, એ મહાવીર જૈન વિદ્યાલયમાં ભણેલા છે. આત્મજ્ઞાન સેલ્ફ રિયલાઇઝેશન એમણે 1977માં એમને પોતાના વિષયનું દર્શન આત્મજ્ઞાન થયું એવું એ મને જણાવે છે. યુવાનો સાથે વૈજ્ઞાનિક અભિગમથી સ્પિરિચ્યુઆલિટી એટલે કે આધ્યાત્મિકતાની વૈજ્ઞાનિક અભિગમથી
એનું જે વિશ્લેષણ કરે છે અને તે એમને યુવાનોને સમજાવે છે તે એમનો સવિશેષ એક બહુ જ સરસ અભિગમ રહ્યો છે યુવાનો સાથે હર હંમેશા વાતો કરવાનો. બહુ જ જાણીતા એવો સ્પીકર છે, વક્તા છે, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર એમણે ઘણી બધી કોન્ફરન્સોમાં, ઘણા બધા સેમિનારોમાં, ઘણા બધા વક્તવ્યો, લેક્ચર્સ એમને આપ્યા છે. બહુ લાંબુ લિસ્ટ છે, ખાલી હું થોડાકને એમાંથી સ્પર્શીશ, કારણ કે હું જેટલો સમય બોલીશ તેટલો વધારે સમય એમનો જશે ને તેવું મારે કરવું નથી. પહેલી જ વાત છે કે તેઓ બહુ જ સરસ, બહુ જ જોરદાર વ્યક્તિ હોય તો જ આપણા આ સુરતના પર્યુષણ માળાના સ્ટેજ ઉપર આવી શક્યા છે, એટલે બાકીનો પરિચય બધો ઘણો બની જાય છે એમને માટેનો. વિતરાગ વિજ્ઞાન, વિતરાગ વિજ્ઞાન, હોલિસ્ટિક સાયન્સ, એ ઇન્ટરનેશનલી કોન્ફરન્સ ઓન સાયન્સ એન્ડ જૈન ફિલોસોફી ઓર્ગેનાઇઝ બાય જૈન વિશ્વ ભારતી યુનિવર્સિટી ઓફ લાડલુ, મુંબઈ યુનિવર્સિટી, આઈઆઈટી મુંબઈ, શ્રી આઈઆઈટી મુંબઈ. ફર્સ્ટ ટાઈમ મેં કોઈને સાંભળ્યા કે આઈઆઈટી મુંબઈમાં આધ્યાત્મિક કોઈ કે પ્રવચન કર્યું હોય એવી જગ્યાઓએ એમણે જ્ઞાનના અજવાળા પાથર્યા છે. ફ્રોમ 93 to 15, એટલે કે 1993 થી 2015, એટલે લગભગ 22-23 વર્ષ સુધી એમણે પર્યુષણ વ્યાખ્યાનમાળા અમદાવાદનું સ્ટેજ શોભાવ્યું છે, ત્યાંના લોકોને એમને જ્ઞાન ગંગાની અંદર નહાવડાવ્યા છે. એટલે જે વ્યક્તિ 22-23 વર્ષ સુધી અમદાવાદની પર્યુષણ માળામાં પોતાના જ્ઞાનના ઓજસ પાથરી શકતા હોય તેઓને આપણે પ્રથમવાર આજે મેળવી શક્યા છે, એ આપણું બહુ મોટું સદભાગ્ય છે. વિતરાગની દ્રષ્ટિએ મહાવીરનો ઉપદેશ, વિતરાગ માર્ગ, આજનું જીવન, અંતરાત્માને ઓળખો, આ બધા એમના વિષયો છે. આ બધી એમની એકદમ જાણીતી અને એમને પોતાને ખુદને એમના દિલથી નજીક, મનથી નજીક એવી બધી પ્રવચનોના વિષયો છે. થર્ડ એશિયન ફિલોસોફી કોન્ફરન્સ, ધર્મ ધમ્મ કોન્ફરન્સ, પછી ચેરમેન ઓફ ધ ભોપાળ ધર્મ ધમ્મ કોન્ફરન્સ, જોધપુર, જલગાંવ, સાંચી યુનિવર્સિટી, ભોપાળ યુનિવર્સિટી, નઈ દ્રષ્ટિ નયા વિશ્વ વિષય ઉપર એમને આ બંને જગ્યાએ ઘણું બધું જ્ઞાન એમને ત્યાંના વિદ્યાર્થીઓને અને શિક્ષકોને આપ્યું છે. ભારતીય વિદ્યાભવન મુંબઈ, હોલિસ્ટિક સાયન્સ એમનો આ એક બહુ, મેં એમના પરિચયમાં જોયો કે હોલિસ્ટિક સાયન્સ એટલે કે સાયન્સ આજે આપણે જે જોઈએ છે એ માત્ર એક દ્રષ્ટિથી નહીં પણ સમગ્રતાયા, ઓલ ડાયમેન્શનથી એને 360 ડિગ્રીના એંગલથી તેઓ મૂલવે છે, એ એક ગજબ વાત છે. એટલે ઇન્ટિગ્રલ આપણે લિંકિંગ અને ટોટલ હેલ્થ, હોલિસ્ટિક સાયન્સમાં પાછું ટોટલ હેલ્થ, બિંગ અ ડોક્ટર, વૈજ્ઞાનિક તરીકે એક ડોક્ટર છે, માત્ર આધ્યાત્મિક વક્તા નથી, સૌથી પ્રથમ તો તેઓ ડોક્ટર થયા છે, એટલે તેના તેમાં જે ટોટલ હેલ્થ સાયન્સ અને ઇન્ટિગ્રલ લિંકિંગ ઉપર એ જે બોલે છે, ખાસ કરીને એમને KEM હોસ્પિટલ ખાતે, પછી વડોદરાની લિન્ડ નામની જે બહુ જાણીતી પ્રોફેશનલ કન્સલ્ટન્સી છે કે જેનું પોતાનું બિલ્ડિંગ હતું, મને ખબર નથી અત્યારે, બાકી VIP રોડ પર અને 5 માળના બિલ્ડિંગમાં સેંકડો એના એન્જિનિયરો જે એકદમ જબરજસ્ત કહી શકાય તેઓની સામે પણ તેઓએ આ એમના વિચારો વ્યક્ત કર્યા છે. દૂધ ડેરી, જેને મિલ્ક ડેરી કહીએ, હિંમતનગર, આણંદ, ઘણી બધી કોલેજોમાં એમને પુષ્કળ લેક્ચર્સ એમને આપ્યા છે. આ ઉપરાંત ડોક્ટર શૈલેષભાઈ ના ઇન્ટરનેશનલ લંડન, UK પર્યુષણ માટે આમંત્રિત થયેલા છે, 98માં પર્યુષણ એમને કરાવેલા છે. અમેરિકા જૈન સેન્ટર, હ્યુસ્ટન, ડેટ્રોઇટ, UK, લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, .. એન્ડ વોટ નોટ. આ છે આપણા શૈલેષભાઈ. વિતરાગની દ્રષ્ટિએ પરમ સુખનો વૈભવ, નવી દ્રષ્ટિ, નઈ દ્રષ્ટિ નયા વિશ્વ હિન્દીમાં, ઇન્ટ્રોડક્શન ટુ હોલિસ્ટિક સાયન્સ એન્ડ ઇન્ટીગ્રેટર લિવિંગ ઇંગ્લિશમાં, આવી 5 અને કદાચ અનેક એમના પેપર્સ રજૂ કર્યા છે, આવી 5-5 બુકો એમણે પ્રસિદ્ધ કરી છે લેખક તરીકે. એટલે સલામ શૈલેષભાઈ, કારણ કે એક આઈ સ્પેશિયાલિસ્ટ તરીકે જ્યારે તમે લોકોની આંખોમાં આટલા ખૂંપેલા હોવ ત્યારે આટલું બધું કાર્ય કરવું, એ ઇટ્સ અ રિયલી માર્વેલસ જોબ. કોર્ચ ટીચિંગ ઓફ વિતરાગ, આ એમના તમામ બહુ જ સરસ એવા એમનું કામકાજ રહ્યું છે. એવા પ્રબુદ્ધ
શ્રી ડોક્ટર શૈલેષભાઈ મહેતાને આપણે આજે મેળવી શક્યા છે ત્યારે હું એમને વંદન કરી અને એમને સ્ટેજ આપું તે પહેલા હું જરા એક જ મિનિટમાં હું આપને અમારી આ જે સુરત જૈન યુવક મંડળના ઉપક્રમે વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભદ્રેશ શાહ ફાઉન્ડેશન તરફથી જે આ પર્યુષણ માળાનું આયોજન કરવામાં આવ્યું છે એની અનેકવિધ પ્રવૃત્તિ છે. હું એક જ મિનિટમાં ટૂંકાણમાં કે અમે દર વર્ષે છેલ્લા 25 વર્ષથી ધ સુપર સ્પીકર અને સુપર કલ્ચરલ કોન્ટેસ્ટ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને તે ગુજરાતની સૌથી મોટી સ્પર્ધા છે કે જેમાં હજારો વિદ્યાર્થીઓ લાભ લે છે અને વર્ષના 3 મહિના જુદા જુદા 5 તબક્કામાં ચાલે છે તેનું આયોજન કરીએ છીએ. સાથે સાથે દર રવિવારે અને દર શનિવારે અને સુરતના કોઈ પણ કાર્યક્રમોની અંદર અમારું કોઈક ને કોઈક રીતે અમારું જોડાણ હોય છે, સંધાન હોય છે. ગોપીપુરા હેરિટેજ વોક સુરતના જોવા જેવા સ્થળોની અમે એક સવારે 9 થી 12 કોઈક એક રવિવારે દર મહિનાના અમે ગોપીપુરા હેરિટેજ વોક કરીએ છીએ. કામ દેશ વિદેશ જોવા જઈએ છીએ અને સુરતના અથવા તો ગુજરાતના સ્થળો આપણે જોતા નથી તે જોવા માટે આપને આમંત્રણ છે. એક અદભુત હેરિટેજ વોક હોય છે અને 30 થી વધુ સ્થળોની અમે મુલાકાત લઈને આર્ટ, આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગની લોકોને માહિતી આપીએ છીએ. તો આટલી ટૂંક વાત પછી હું શૈલેષભાઈ મહેતાને નરેશભાઈ કાપડિયાને વિનંતી કરીશ કે તેઓ શૈલેષભાઈ મહેતાને સ્ટેજ. થેન્ક યુ વેરી મચ ભદ્રેશભાઈ. જય જિનેન્દ્ર ડોક્ટર શૈલેષભાઈ. જય જિનેન્દ્ર ડોક્ટર શૈલેષભાઈને આપણે વિનંતી કરીશું પર્યુષણ વ્યાખ્યાન વાળાના ત્રીજા દિવસે 10 ઓગસ્ટ 2020 ના રોજ, જેમાં એમનું સ્પેશિયલાઇઝેશન છે તેવું વિતરાક વિજ્ઞાનને પણ એમણે આજના વિષયમાં સાંકળ્યો છે. ડોક્ટર શૈલેષ મહેતા આપણી સમક્ષ પ્રસ્તુતિ કરવાના છે નવી જ દ્રષ્ટિ, વિતરાક વિજ્ઞાન અને જીવન સાર્થકતા. આપણી સાથે જોડાયેલા આ પ્રબુદ્ધ વક્તાને આપણે સાંભળીએ અને એમને સાંભળવા માટે શ્રોતાગણમાં આપણી સાથે છે તે સૌને પણ જય જિનેન્દ્ર અને વંદન કરીએ અને ડોક્ટર મહેતાને વિનંતી કરીએ કૃપયા આપનું વક્તવ્ય અને આપનું પ્રેઝન્ટેશન આપ શરૂ કરો. જય જિને. જય જિને. ડોક્ટર સાહેબ આપ શરૂ કરી શકો. સૌને જય જિનેન્દ્ર. મારું મોઢું જોવા કરતા હું આપને આ ઓડિયો વિઝ્યુઅલમાંથી આખું જ્ઞાન પ્રવાહ માટે લઈ જાઉં છું. નરેશભાઈને વિનંતી કે જો સ્ક્રીન ઉપર સાથે મારું મોઢું દેખાઈ શકતું હોય નાનું તો વ્યવસ્થા કરે, નહીં તો પછી આપણે મળશું. તો નવી જ દ્રષ્ટિ, અદ્ભુત વિતરાગોનું વિજ્ઞાન અને જીવન સાર્થકતાનો સરળ માર્ગ. હવે તમે જોશો કે મેં 2 આંખ જુદી મૂકી છે અહીંયા. એક આંખ એ બાહ્ય ચક્ષુ સૂચવે છે અથવા વ્યવહાર દ્રષ્ટિ સૂચવે છે, બીજી આંખે આંતર ચક્ષુ અથવા નિશ્ચય દ્રષ્ટિ સૂચવે છે. અને મને જરા ગમત કરવાનું પણ ગમે એટલે હું એવું કહું છું કે કુદરતે મને એક તક આપી છે કે આઉટર આઈ, EYE જેને ઇંગ્લિશમાં કહીએ છીએ, ઇનર આઈ, નાનો આઈ એટલે કે ફસાયેલો અજ્ઞાની હું, અને મોટો આઈ એટલે કે શુદ્ધ ચેતન તરફ જતો હું. એ બધા આઈ જ સંભળાય છે. એની સાથે મારું જીવન જીવવાની, સંશોધન અને આદાન પ્રદાનની મને તક આપી છે અને હું આપની જોડે થોડું શેર કરું. તો એક સુંદર ભાવ અને પ્રયત્ન પર્યુષણ વ્યાખ્યાન માળાનો છે એટલે વ્યવહારથી ભદ્રેશભાઈ અને બધા જ જોડાયેલી ટીમને હું વંદન કરું છું. અને સાથે સાથે વ્યવહાર દ્રષ્ટિથી હું આપ સૌને મૈત્રી ભાવે વિનયપૂર્વક વંદન કરું છું. નિશ્ચય દ્રષ્ટિથી આપ સૌની અંદર રહેલા શુદ્ધાત્મા સ્વરૂપને, સિદ્ધ સ્વરૂપ ભગવાનનું જે અંદરનું સ્વરૂપ છે એને વંદન કરું છું. હવે નમો હરિહંતાણમથી આપણે કાર્યક્રમની શરૂઆત કરી ભદ્રેશભાઈએ, મેં પણ એક સ્તવનની પ્રસ્તુતિ કરી, પણ મને પૂછવામાં આવ્યું કે હરિહંતને એટલે તમે કોને ફોન ડાયલ કરો છો, આજે હરિહંત કોણ છે, તો મૂંઝાઈ ગયો. મેં કહું 24 તીર્થંકર ભગવંતો અને પ્રભુ મહાવીર જેમનું અત્યારે અહીંયા શાસન ચાલુ છે અને બીજા 18,000 વર્ષ રહેવાના છે એ જ હરિહંતને. તો કે પછી પ્રભુ મહાવીર અત્યારે સિદ્ધ પદમાં સ્થિત છે કે નહીં? તો કે હા. તો પે જુદા કેમ મૂક્યા છે હરિહંત અને સિદ્ધ? હરિહંત જ્યાં સુધી દેહ સાથે હાજર હોય ત્યાં સુધી આપણને દર્શન થાય,
એમની પરિષદામાં જઈ શકાય તો એમના વાતાવરણથી જ આપણા બાકીના કર્મો બળીને મોક્ષે, એટલે કે આપણે પણ પરમપદને પામીએ. તો પછી તીર્થંકરોને જ્ઞાનીઓ કહે છે કે પ્રભુ મહાવીરના ગયા પછી હવે આવતી 24મા મહાપદ્મ પ્રભુ અહીં આવે ભરત ક્ષેત્રમાં, ત્યાં સુધી 80 કે 84 હજાર વર્ષ સુધી અહીં ભરત ક્ષેત્રે અરિહંત વિદ્યમાન નથી. શાસન તો પ્રભુ મહાવીરનું જ છે, પરંતુ એ શાસનનો લાભ લઈ અને મહાવિદેય ક્ષેત્રમાં 20 અરિહંતો વિદ્યમાન છે, જેમાંથી સિમંદર સ્વામી આપણાથી નજીક છે, અને જો અહીંથી જીવની ભૂમિકા એવી થાય તો ત્યાં જઈ શકાય એવું છે. માટે મેં સિમંદર સ્વામીની ભાવ પૂજા અને વંદનાથી આ કાર્યક્રમ શરૂ કર્યો છે. મારા દરેક વાતમાં જે મારી જીવન યાત્રા છે, જે કંઈ મને મળ્યું છે, અને મારી એ ભાવના છે કે આપણે સૌ એક છીએ, તો આપણને પણ જીવનમાં પ્રેક્ટિકલી પરિણામદાયી થઈને કામ લાગે. તો પૂજા અને ભક્તિ જ્યારે સિમંદર સ્વામીની ભાવ પૂજાથી આપણે શરૂઆત કર્યું, અથવા દરેક જણ જૈન કે જૈનેતર પોતપોતાના માનેલા ઈષ્ટદેવ કે ભગવાન પાસે જઈને વંદન કરતા હશે, અહીંયા પ્રશ્ન એ થાય છે કે આપણે શું માગીએ છીએ ભગવાન પાસે જઈને, અને પ્રાર્થના કરવાની રીત શું હશે. હું તો મારી જ પોતાની વાત કરું તો જ્યાં સુધી આ ખબર નથી ત્યાં સુધી ભગવાન પાસે માગતો હતો કે ભગવાન પરીક્ષામાં સારા માર્ક આવે એવું કરજો, આગળ ચાલ્યો તો ભગવાન મેડિકલમાં એડમિશન મળે એવું કરજો. અને આપણામાંથી ઘણા બધા માગતા હશે કે આ કોરોનામાં અમારું સ્વાસ્થ્ય સારું રહે એવું કરજો, આમ તેમ વાંધો નહીં. પરંતુ ભગવાન જે લઈને બેઠા છે, તો પહેલામાં પહેલી તો આ કોન્ફરન્સમાં કે અહીંયા આપની સાથે વાત કરું છું ત્યારે એ જ સિમંદર સ્વામીના ચરણોમાં શીશ નમાવીને એ જ મહાવીર પ્રભુના શાસનને નમન કરીને હું પ્રાર્થના કરું છું કે હે વિતરાગ પ્રભુ, આપ અમારા સૌના દિલમાં આવીને બિરાજજો, કે જેથી આપના કહેલા વિતરાગ વિજ્ઞાનનું અજવાળું જેમ છે તેમ અમને સમજ પડે અને અમારા જીવનમાં સરળ રીતે પરિણામદાયી થાય. મારો પોતાનો એ અનુભવ રહ્યો છે કે પ્રાર્થના કરવાથી આપણું ન કેવળ અંતસ્કરણને ચિત્ત બદલાઈ જાય છે, પણ એ જ કૃપા આપણા અજ્ઞાનને દૂર કરી અને કંઈક જ્ઞાનનું અજવાળું આપણી અંદર થાય એના માટે ખૂબ ઉપકારી છે. અને બીજી પ્રાર્થના તો કે હવે જ્યારે મંદિરોમાં જાઓ ત્યારે જે માગવું હોય માગજો, પણ પ્રભુને કહેજો કે હે પ્રભુ, તમારું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે, આપ એવું મેં જાણ્યું છે, સાંભળ્યું છે, આપ અનંત જ્ઞાનવાળા છો, અનંત દર્શનવાળા છો, અનંત સુખના ધામ છો અને અવિનાશી છો, એવું જ મારું સ્વરૂપ છે એવું મેં સાંભળ્યું છે, પણ મને એની શ્રદ્ધા બેસતી નથી, પ્રતીતિ થતી નથી, એનો સ્વાદ આવતો નથી, તો આપ એવી કંઈ કૃપા કરો, એવું કંઈ નિમિત્ત મને ભેગું કરી આપો કે જેથી આપને મને મારા આપના યથાર્થ સ્વરૂપના અને મારા મૂળ સ્વરૂપની ઓળખાણ થાય અને હું એ દ્રષ્ટિથી આપને જોઈ શકું. મને પ્રશ્ન થયેલો કે જો હું મહાવીરને થોડુંક પણ સમજતો હોઉં યથાર્થ સ્વરૂપે, તો પછી મારે પરિણામ કેટલું સુંદર આવવું જોઈએ, એટલે મારી મહાવીરને સમજવામાં ક્યાંક ભૂલ થાય તો હું એમને જ પ્રાર્થના કરું છું કે હે પ્રભુ, તમારા મૂળ સ્વરૂપને અને મારા શુદ્ધ સ્વરૂપને ઓળખી શકું એવું કોઈ નિમિત્ત મને ભેગું કરી આપજો. વાર્તાલાપનો પ્રવાહ સામાન્ય રીતે પહેલો ભાગ વિતરાગ વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સમજની થોડી વાત કરીશું, પરંતુ હું પ્રેક્ટિકલ વાળો માણસ છું. અમારે ત્યાં પેશન્ટ આવે, હું ઘણું બધું કહું કે મેં આટલી ડિગ્રી લીધી છે, નહીં ગયો છું, નહીં ગયો છું, પછી પેલો ધીમે રહીને મને એમ કહે, સાહેબ મને મટે તો કામનું, હું દેખતો થાવ તો કામનું. તો કે પરિણામ આવવું જોઈએ, એટલે વ્યવહાર વિજ્ઞાનની સોનેરી ચાવીઓ, ક્ષમાનું વિજ્ઞાન અને વૈજ્ઞાનિક રીત, હું કોણ છું એટલે કે સમ્યક દ્રષ્ટિ તરફની વાત, માનવ જીવનના રહસ્યો, સિક્રેટ ઓફ સિક્રેટ્સ, અને એમાં મારા હાથમાં શું કરવાની સ્વતંત્ર સત્તા છે આપણા હાથમાં, એટલે કે ભાવ સત્તા અને સ્વભાવ સત્તા, અને સરળ વૈજ્ઞાનિક માર્ગ, અને જો સમય બચશે તો આત્મદ્રષ્ટિ સાથેનું જીવન, આ આપણો પ્રવાહ રહેશે. સ્વનિરીક્ષણથી આપણે વાતની શરૂઆત કરીએ. શું મારી પાસે બધું હોવા છતાં આંતર શાંતિ અને તૃપ્તિ છે? સામાન્ય રીતે અમે સંવાદ પસંદ કરતા હોય છે, કારણ કે હંમેશા જ્યારે ગૌતમ સ્વામી અને મહાવીર વચ્ચે સંવાદ થાય છે, અર્જુન અને કૃષ્ણ વચ્ચે સંવાદ થાય છે, ત્યારે ખરું અમૃત નિપજે છે, પણ અહીંયા એ સંજોગ નથી, એટલે આપણે આપણી જાત જોડે સંવાદ કરીએ. શું મને તણાવ એટલે કે સ્ટ્રેસ અને અત્યારે ભય પણ છે? અત્યારે તો કોરોનાને લીધે આપણે બધા જ સ્ટ્રેસ અથવા ભયમાં હોય એવું લાગે છે. ચાલો એ વાત થોડી વાર બાજુ મૂકીએ તો મને મતભેદ ક્યાંક પડે, ક્યાંક મનભેદ થાય, શું હું અંતર અને બાહ્ય ક્લેશથી મુક્ત છું? અને જો નથી તો સામે કિનારે મને સુખી, સુસંવાદિત, હકારાત્મક અને અર્થપૂર્ણ જીવન
કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? થોડાક ઊંડાણમાં જઈએ, જેને શાસ્ત્રનો થોડો પરિચય હશે, આજે આખી દુનિયા ધ્યાનની વાત કરે છે. સારી વાત છે, શરૂઆત ગુડ બિગિનિંગ, પણ ભગવાને જે ધ્યાન કહ્યું છે, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન કે શુક્લ ધ્યાન, શું મને થાય છે? આર્ત ધ્યાન એટલે પોતે પોતાને ડિસ્ટર્બ કરનારું ધ્યાન. હમણાં ચાલુ છે, કદાચ ઇન્ટરનેટ વચ્ચે બંધ થઈ જાય, 2-5 મિનિટ મારે લેવી પડે બીજામાં જોઈન્ટ થવા, તો શું મને અંદર ડિસ્ટર્બન્સ થશે કે શ્રોતાઓને થશે? આપણે ઘરે કંઈક નુકસાન થયું છે, મહેમાનો બેઠા છે એટલે બહાર તો ના બોલાય, પણ અંદર ઊભું થાય કે આટલાનું નુકસાન થઈ ગયું આજે. કોઈ આપણી જોડે ન ગમતો વ્યવહાર કે વર્તન કરે છે, આપણે સજ્જનતાથી બહાર નથી બોલી શકતા, પણ અંદર પીડા થાય છે. ચિંતાને પણ ભગવાને આર્ત ધ્યાન કહ્યું છે. રૌદ્ર ધ્યાન, મારે લીધે કોઈને દુઃખ પહોંચે છે, ક્લેશ ઉત્પન્ન થાય છે, અને વ્યક્ત ના કરું તો અંદર જે રેજ રિએક્શન ઇંગ્લિશમાં કહીએ છે, ક્રોધ, માન, માયા, લોભ, એને પણ ભગવાને રૌદ્ર ધ્યાન કહ્યું છે. ધર્મ ધ્યાન, શું હું આ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં બેઠો એટલું જ છે, ઉપાશ્રયમાં જઉં છું, દેરાશરમાં જઉં છું? ના, એ તો ધર્મ ધ્યાનમાં સહેલાઈથી જવા માટેના સાધનો છે. ધર્મ ધ્યાન શું છે? તો કે આર્ત અથવા રૌદ્ર પરિણામ ઉત્પન્ન થવાની વિષમ પરિસ્થિતિઓ ઊભી થાય ત્યારે અંદર મારા અંતસ્કરણને હું સમ્યક કે સાચી સમજણથી સમાવું છું, સ્થિર રહું છું, સવડો રહું છું, સંયમમાં રહું છું, એ આખું ધર્મ ધ્યાન છે. અને શુક્લ ધ્યાન એટલે કે શુદ્ધનું ધ્યાન. શાસ્ત્રો એમ કહે છે કે આ કાળમાં શુક્લ ધ્યાન ના હોઈ શકે, પણ દરેક નિયમને અપવાદ હોય છે. મારા શુદ્ધ સ્વરૂપનું મને ધ્યાન રહે તો એ શુક્લ ધ્યાન છે. તો આમાં મારા જીવનમાં વધુ શું છે? જ્ઞાનીઓ કહે છે કે જો આર્ત રૌદ્ર ધ્યાન વધુ હશે તો 2 પગમાંથી આપણે 4 પગમાં જવું પડે. કશાયો, ભગવાન મહાવીરનો જે માર્ગ છે, કશાયો એટલે કે ક્રોધ, માન, માયાલો, મંદ એટલે કે કંટ્રોલેબલ થાય, ત્યાંથી માર્ગની વિજ્ઞાનની શરૂઆત છે. કશાયોમાંથી મુક્ત થઈએ ત્યાં માર્ગની પૂર્ણાહુતિ છે. છેવટે જીવનનો હેતુ અને ધ્યેય શું છે? શું મેં નક્કી કર્યું છે કે મારા જીવનનો હેતુ અને ધ્યેય શું હોવો ઘટે શું છે, અને હું કોણ છું અથવા મારું સ્વરૂપ શું છે? આ નાનો શૈલેષ જ છે, અહીંયા તમે જોઈ રહ્યા છો, તે 18 વર્ષ પહેલાનો કન્ફ્યુઝડ શૈલેષ, શોધક પણ કન્ફ્યુઝડ. તો જૈનિઝમ એટલે કે વિતરાગોનું અદ્ભુત આંતરવિજ્ઞાન, વિતરાગો અથવા તીર્થંકરો એ બ્રહ્માંડના અદ્ભુત વિજ્ઞાની તરીકે મને અનુભવમાં આવી રહ્યા છે, જેને લોકાલોકનું 6 તત્વોનું બધું જ અજવાળું ખુલ્લું થયું છે. પરંતુ મને શું કામનું છે? તો કે આ વિતરાગ વિજ્ઞાન એ હું, દરેકને ખબર છે હું છું, મારા મન, વાણી, કાયા, અંદર ચાલતી પ્રક્રિયાઓ એટલે કે અંદરના સંયોગો, બહારના સંયોગો, કુદરતી નિયમ અને સંચાલનનું વિજ્ઞાન છે. બીજી રીતે જોઈએ તો આત્મા, અનાત્મા, પુરુષ, પ્રકૃતિ, ચેતન અને પરમાણુ અથવા જળનું વિજ્ઞાન છે. ત્રીજી અપેક્ષાથી કર્મ, કર્મબંધ, કર્મફળ, પ્રારબ્ધ, પુરુષાર્થ અને મુક્તિનું વિજ્ઞાન છે. અને જ્યારે હું આંતરવિજ્ઞાન કહું છું ત્યારે મારા આંતરવિશ્વનું, બહારનું વિશ્વ તો વિજ્ઞાનીઓએ ઘણું શોધ્યું, પણ વિતરાગોએ આંતરવિશ્વની શોધ કરી, અને એમાં જ્યારે એમનું કાર્ય પૂર્ણ થયું ત્યારે ન કેવળ એમની અંદર એટલું અજવાળું ને સુખ ઊભું થયું, પણ આખું બ્રહ્માંડ એમાં પ્રકાશમાન થઈ ગયું. અને સારાંશે, રોજના દૈનિક જીવનમાં મેં કહ્યું એમ સુખી, સુસંવાદિત, હકારાત્મક અને અર્થપૂર્ણ જીવનની સરળ સમજણોથી લઈને ભેટ અંતિમ કેવળ જ્ઞાન અને મુક્તિ સુધીની વાતો આમાં સમાય છે. પણ મહત્વનો પ્રશ્ન, શું આ માર્ગ કષ્ટસાધ્ય છે? મારી પોતાની એવી ઇમ્પ્રેશન હતી બધું સાંભળી સાંભળીને કે આ તો બહુ મુશ્કેલ છે, ને એટલે જ આજે જૈનોની સંખ્યા દુનિયામાં ઘટતી જઈ રહી છે એવું મને સાંભળવા મળે છે. શું આમાં તપ, જપ, વ્રત, બાહ્ય ત્યાગ એ મુખ્ય આવશ્યક છે? અનુભવે અને સમજણે મને સમજાય છે કે જો મહાવીર વૈજ્ઞાનિક હોય તો એનો માર્ગ સરળ, સહજ અને સુલભ હોવો જોઈએ. આઇન્સ્ટાઈને કહ્યું કે સાયન્ટિસ્ટ એનું નામ કે જે વસ્તુને સહેલી કરે. તો મને સમજાય છે કે આ માર્ગ ખરેખર એવો નથી, પણ સરળ, સહજ, સુલભ છે. બીજો પ્રશ્ન, શું આ માર્ગ ફક્ત જૈનો અથવા મર્યાદિત જનસમુદાય માટે છે? મને બહુ આનંદ થયો જ્યારે ભદ્રેશભાઈએ એમ કીધું કે મારે આ જૈનો નહીં પણ જૈને તરોસમાં પણ આ સમજણનું અજવાળું જાય એ મારી ભાવના છે, અને એ જ ભાવના આપણે બધા શેર કરીએ છીએ. અને આનો ઉત્તર એ છે કે આ માનવ માત્ર માટે છે. એ જૈન હોય, કોઈ પણ ધર્મ, પંથ, સંપ્રદાય, ભણેલો કે અભણ, ગરીબ કે તવંગર, કોઈ પણ ભેદ વિનાના
આ પૃથ્વી પરના માનવ માત્ર માટે આ સમજણો ઉપયોગી અને ઉપકારી છે? તીર્થંકર પોતે હોય ત્યારે તો ચારે ગતિના જીવોને લાભ થાય છે, પણ અત્યારે કમસે કમ માનવ માટે તો છે. તો પછી પ્રશ્ન એ છે કે આમાં મુખ્ય જરૂર શું છે? અને ત્યારે મને સમજાય, આપણને સમજાય કે અંધારું હોય, હવે ઘરમાં લાઈટ જતી રહે રાત્રે 9 વાગે, એકાએક તો મારું જ ઘર હોય તો પણ દાદરો ઉતરતા કદાચ મને ઠોકર વાગી જાય, અને ભદ્રેશભાઈના ઘરે તો 3-4 વાગી જ જાય કારણ કે અજાણી જગ્યા છે, પણ એક નાનું અમથું અજવાળું હોય તો? ઉલટાવીને જોઈએ તો ઠોકર વાગે છે માટે કંઈક અંધારું છે. બીજી રીતે તપાસવામાં આવે તો કોઈ પણ ચીજ બનાવવી છે, મારી મમ્મી મને શીરો બનાવવાનું શીખવાડીને ગઈ પણ મને બરોબર આવડે નહીં તો કરવા જાય કંસાર ને થઈ જાય થૂલી. એટલે વૈજ્ઞાનિકો કહે છે કે કોઈ પણ પ્રયોગ માટે એના સિદ્ધાંતો ફંડામેન્ટલ્સની સાચી જાણકારી હોય તો સરળતાથી ધાર્યું પરિણામ મળે, અને ન હોય તો મહેનત કરીને ગમે તેટલું મથીએ પરિણામ તો ના પડે પણ કોયડા ઉભા થાય. એટલે ભગવાન બે જ વાક્ય કહે છે, અવળી સમજણથી દુઃખ કશાયો કર્મ બંધન, જે પણ કઈ સ્ટેશનો ગણો તે છે. હું ભૂલથી સુરત આવવાને બદલે દાહોદની ગાડીમાં બેસી ગયો પછી ગમે તેટલું દોડું તો સુરત આવે નહીં, પણ સવળી સમજણથી સુખ કર્મ મુક્તિ આત્યંતિક મુક્તિ બધું જ છે. કોઈ ડાયો માણસ મને આવીને કે ભાઈ ઉતરી પણ આણંદ આગળ, અને બાજુની ગાડીમાં બેસીને સુઈ જજે, 3 કલાક પછી ઉઠીશ તો સુરત આવી ગયો છે. એટલે કે જો સમજણ સરખ સવળી થઈ ગઈ તો બધું કામ થઈ જાય છે. માનવ જીવન એક અદ્ભુત પ્રયોગ છે. કાલે જ કોઈકે પ્રયોગની વાત કરી છે અને મને પણ એ શબ્દ બહુ પસંદ છે, ને જ્યારે પ્રયોગની વાત કરીએ ત્યારે પ્રયોગ હોય પ્રયોગી હોય એ વાત પછી કરીશ, પણ આ પ્રયોગમાં આપણી અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે દ્રષ્ટિ અને સમજ એ ફર્સ્ટ પાર્ટ છે, એપ્લિકેશન એટલે પ્રયોગ અને પુરુષાર્થ એ સેકન્ડ પાર્ટ છે, અને રિઝલ્ટ્સ મેં ઓલરેડી કહી દીધા છે કે આપણે શું જોઈએ છે. ભગવાને પણ કહ્યું છે પરિણામ પામે તેનું નામ ધર્મ, જ્ઞાનનું ફળ વિરતિ, અને પરિણામ પામેનું નામ વિજ્ઞાન. એટલે મને એમ સમજાયું કે આ સાચી સમજણ અથવા સાચી દ્રષ્ટિ મળે તો દિશા અને દશા બધું સહેજા સહેજ ઓછી મહેનતે બદલાઈ જાય. હવે આપણે એને ગ્રાફિક્સથી સમજીએ તો એક બાજુ હું છું, બીજી બાજુ સંયોગો છે, વ્યક્તિ સ્વરૂપે અથવા પરિસ્થિતિ સ્વરૂપે બેની વચ્ચે મારી દ્રષ્ટિ સમજ અને માન્યતાઓ છે એ વચ્ચે છે, જેની પર મારો જીવન યાત્રા અને અનુભવોનો આધાર છે. જો એ ખોટી હશે તો મેં કહ્યું એમ બધા જ સ્ટેશનો અવડાવશે, સાચી હશે તો બધા જ સ્ટેશનો સવડાવશે. એટલે કે કંઈ કરવાનું પહેલું નથી, પહેલું મુખ્ય જરૂર છે સમજણ સાચી સવડી અને પછી સમ્યક તરફ લઈ જઈએ આપણે. હવે આધુનિક વિજ્ઞાન, કાલે ડૉક્ટર સુધીરભાઈ શાહે આપણને ઘણી બધી સુંદર વાત કરી છે, હું પણ થોડીક વાત એમાં કરી લઉં કે આજનું આધુનિક વિજ્ઞાન શરીર મન અને આત્મા બોડી માઇન્ડ સોલનું અનુસંધાન કબૂલ કરે છે. ટોટલ હેલ્થ હોલિસ્ટિક હેલ્થમાં ફિઝિકલ હેલ્થ એકલી નહીં પણ મેન્ટલ હેલ્થ, સોશિયલ હેલ્થ અને સ્પિરિચ્યુઅલ હેલ્થ ઓલ ટુગેધર એને આપણે કમ્પ્લીટ હેલ્થ કહીએ છીએ. અને આ ઘણી રિસર્ચથી પુરવાર થયું છે કે નકારાત્મક વલણો, નેગેટિવ એટીટ્યુડ્સ અથવા નેગેટિવ મારી અંદર જે ચાલે છે, કોઈની ટીકા કરું છું, નિંદા કરું છું, ક્યાંક નફરત થાય છે, બદલો લેવાની ભાવના થાય, કંઈક ક્લેશ થાય, આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન થાય, કંઈક કશાય થાય, તો એ રોગનું કારણ બને છે. ડિસ અને ઈઝ બે શબ્દની વચ્ચે એક જગ્યા કરો તો ડિસ અને ઈઝ, જે મારી અંદરની સંવાદિતા ખોરવી નાખે છે, એ રોગમાં પરિણમી શકે છે. જેને એની સામે હકારાત્મક વસ્તુઓ છે, મદદ કરવાની ભાવના છે, મૈત્રી છે, પ્રેમ છે, ક્ષમા છે, કરુણા છે, શાસ્ત્રની ભાષામાં ધર્મ ધ્યાન અને સ્થિરતા છે, એ રોગ મુક્ત થવા માટે પણ મદદ કરે છે. 17મી સદીમાં નોર્મલ કઝિન્સ નામનો એક વ્યક્તિ હતો જેને અમારા જેવા ડોક્ટરોએ કહી દીધું કે સોરી સર, અમે તમારા માટે હવે કશું કરી શકીએ એમ નથી. એણે નક્કી કર્યું કે હું મારી જાતે મને મદદ કરું. પોઝિટિવ એટીટ્યુડથી ન કેવળ એણે એનો રોગ મટાડ્યો, ડોક્ટરોની કોન્ફરન્સમાં આખા વર્લ્ડમાં જઈને એણે પોતાનો અનુભવ શેર કર્યો અને એની બુક મિલિયન્સ ઓફ કોપી વેચાઈ હતી, એનાટોમી ઓફ હેડ ફર્સ્ટ હેડ એન્ડ ઇલનેસ કરીને. આપણે સ્વાસ્થ્ય શબ્દ જ્યારે વાપરીએ છીએ ત્યારે સ્વસ્થ ઉપરથી આવેલો છે, જે પોતે પોતાના સ્વને જાણે છે ને એમાં રહે છે એ જ ખરેખર સ્વસ્થ રહી શકે છે. એટલે જ રાજચંદ્ર ભગવંતે કહ્યું કે પરથી ખસ અને સ્વમાં વશ અને શુક્લ ધ્યાન અહીં રહેલું છે. હવે થોડુંક સમજી લઈએ તો આ જે નકારાત્મક અને હકારાત્મક વસ્તુઓ છે એ શરીરમાં કામ કેવી રીતે કરે છે. તો એક બાજુ તમે જોઈ શકશો કે નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર છે, બીજી બાજુ એન્ડોક્રાઇનલ એટલે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે,
આખા શરીરનું મોટા ભાગનું સંચાલન આ બેની પાસે છે, અને મેં કહ્યું તે દરેક વસ્તુ ઉપર મનમાંથી બ્રેઇનમાં થઈને આખા શરીરના પગના અંગૂઠા સુધીના દરેક જગ્યાએ અસર કરે છે, એમાં નકારાત્મક ને હકારાત્મકતા પણ અસરકારી છે, ઘણા રોગો થાય છે, કાલે સુધીરભાઈ સાહેબે કહ્યું ને ઘણા મટી પણ શકે છે. આભામંડળ અથવા લેશિયાની વાત કરીએ, ભગવાને જેને લેશિયા કહ્યું છે સૂક્ષ્મ બાબત છે, પણ આજે આભામંડળ તરીકે વિશ્વ એનો સ્ટડી કર્યો છે, એના કેમેરાસ છે, અને હું પણ એનો સાક્ષી રહ્યો છું એ પ્રયોગોનો, કે જ્યારે મને નકારાત્મક હોય ત્યારે મારું આભામંડળ જુદું હોય, હકારાત્મક હોય ત્યારે આભામંડળ જુદું હોય. બે વાર નવકાર બોલ્યા પછી આભામંડળ પોઝિટિવ થાય છે. એ સુરતના અમારા રિસર્ચ સેન્ટરમાં એક બહેને અમારી સામે પ્રયોગ કરીને બતાડ્યું પણ હતું. હવે આ વસ્તુઓ મારા આંતરવિશ્વથી પ્રભાવિત થઈ રહી છે. ફંક્શનલ MRIની વાત કાલે સુધીરભાઈ સાહેબે કરી હતી. હવે હું પાછો આપણા મુખ્ય વિસ્તારમાં આવી જાઉં કે આપણે એનો લાભ અને ઉપયોગ કેવી રીતે કરવો. તો મેં કહ્યું એમ બહારનું વિશ્વ, ક્રિયાઓ અને બહારનું વિશ્વ મારા પાંચ ઇન્દ્રિયો થકી જે મને અંદર જાય છે અને બધી અસરો થાય છે, અહીંયા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર છે, અને એ જેવી મારી સમજ, જેવી દ્રષ્ટિ, જેવી માન્યતાઓ, જેવા અભિપ્રાયો, એવી મારી અસરો અને અનુભવો, અને એવું મારી વાણી અને એક્શન એન્ડ સ્પીચ. હવે જો હું આંતરવિજ્ઞાનની વાત કરું છું તો ભલે વિગતમાં નહીં, પણ એક ડોક્યુ મારે તમને આંતરવિશ્વમાં કરાવવું જોઈએ. એટલે કે છે ડિસ્કવર ધ વર્લ્ડ વિધિન. અને હું, મને પ્રશ્ન થયો કે આપણને કોણ ચલાવે છે? હુ ડ્રાઈવ્સ અસ? ગાડીમાં ડ્રાઈવર હોય છે, કોમ્પ્યુટરમાં ડ્રાઈવર્સ હોય છે. આ દેહ તો બિઈંગ ડ્રીવન છે, એને ચલાવનારો પહેલો ભાગ અંતસ્કરણ છે, જેમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર છે. કુમારભાઈ સાહેબે કહ્યું, ઘણાએ અત્યાર સુધી આપણને કહ્યું કે મન એ જ બંધન અને મુક્તિનું કારણ છે. કેટલીક હદ સુધી આ સત્ય છે, પણ જ્યારે જાણીએ છીએ ત્યારે આગળની વાત છે કે મન જવાબદાર નથી. મન બાબતમાં અમારું જે અજ્ઞાન છે કે મન શું છે, મન કેવી રીતે કામ કરે છે, એનો સ્વભાવ શું છે, મારે મન જોડે કેવી રીતે કામ લેવાનું ને હું કોણ છું, એ જાણ્યા પછી મન કેવળ જ્ઞેય અને દ્રશ્ય તરીકે રહી જાય છે. એટલું જ નહીં, સંસાર તરવાના નાવડા તરીકે કામ કરે છે. એટલે મેં વિજ્ઞાન શબ્દ જે વાપર્યો છે, દરેક વસ્તુનું વિજ્ઞાન છે, મનનું વિજ્ઞાન છે, ચિત્તનું વિજ્ઞાન છે, અશુદ્ધિ અને શુદ્ધ ચિત્તનું વિજ્ઞાન છે, અહંકારનું પણ વિજ્ઞાન છે. ચાલો એમાં ઊંડાણમાં નહીં જવાય, પણ અંતસ્કરણ મને એવું કહે છે કે ભાઈ ઉભા રહો, અમે એકલા નથી. વી આર અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ યોર બિલીફ્સ એન્ડ ઓપિનિયન્સ. અમે તો તમારી માન્યતા અને અભિપ્રાયો પ્રમાણે કામ કરીએ છીએ. હવે માન્યતા અને અભિપ્રાય કે છે, અમે પણ એકલા સ્વતંત્ર નથી, અમે તમારા ઇન્ટેન્ટ અને પર્પઝ એટલે હેતુ ને ધ્યેય પ્રમાણે કામ કરીએ છીએ. આ પર્યુષણ વ્યાખ્યાનમાળા યોજવાનો હેતુ ભદ્રેશભાઈનો બહુ સુંદર છે, તેમનું અંતસ્કરણ આખું એવી રીતે કામ કરશે. હવે હું પ્રેક્ટિસ કરતો હોઉં ને મારો ઇન્ટેન્ટ જો જલ્દીથી પૈસા બનાવવાનો હોય ને નામ ને સ્ટેટસ કમાવાનો ને ગાડીઓ ને બંગલાનો હોય તો મારું અંતસ્કરણ જુદું કામ કરશે. કોઈને મદદ કરવાનો હેતુ કે ધ્યેય હશે તો જુદું કામ કરશે. એટલે કે છે કે હેતુ ને ધ્યેય. હવે હેતુ ને ધ્યેય કે છે, અમે પાછા સ્વતંત્ર નથી. વી આર અંડર ધ શેડો ઓફ યોર કશાઈસ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ. કેટલીક વાર વ્યક્તિને માન મળે ને તો બધું દોડીને કરે, માન ન મળે તો ગમે તેટલું સારું કામ હોય છોડીને જતો રહે. આ પર્યુષણ વ્યાખ્યાન મારા અદભુત થઈ છે, પણ ભદ્રેશભાઈ કદાચ જો થોડાક નામ લેવાના ભૂલી જાય અથવા જાણી બુજીને ના લે તો કદાચ એમને મનમાં થાય ફરી ભદ્રેશભાઈ જોડે કામ ન કરવું. એવી રીતે આ મારા ક્રોધ, માન, માયા, લોભ સૂક્ષ્મ રીતે મારી દરેક ક્રિયાઓ, મારા દરેક હેતુ ની પાછળ એનો ભાગ છે. અહીંયા જ આર્ત રૌદ્ર ધર્મ શુક્લ સમજવાનું છે. પણ આ બધા કે છે ઉભારો, અમારો સ્વતંત્ર જવાબદારી નથી, એની સૂક્ષ્મમાં હું અને મારું રહેલું છે. અને યુનિવર્સિટીના ચાન્સેલરોને મારી વિનંતી છે કે હવેની થીસીસ હું અને મારું પર સ્ટુડન્ટોને કહેજો કે આટલા પર જ બનાવે, નોબેલ પ્રાઇઝ વિનિંગ થઈ જશે. અને આ બધા કે છે કે ભલે આ બધું કર્મ, કર્મબંધ, નિર્જરા, આ બધું સૂક્ષ્મમાં ચાલે છે, પણ આ બધાની પાછળ જો મુખ્ય વસ્તુ હોય તો મેં જે કહ્યું સમજ અને અણસમજ, હું કોણ છું એ જાણતો નથી, એ રૂટકોસ છે, ધોરી મૂળિયું છે, જેના આધાર ઉપર આ કશાયો અને બીજું બધું ઉભેલું છે. જો ત્યાં અજવાળું થઈ જાય તો આ બાકીનું બધું જ અંતસ્કરણ, આંતરવિશ્વ આપોઆપ બદલાઈ જાય. હવે અહીંયા જયારે આંતરવિશ્વની વાત કરી ત્યારે ચાલો આપણે ફરી પાછા પ્રભુ મહાવીર પાસે જતા રહીએ. બંનેને સંકલન કરવાનો મારો હેતુ છે કે આપણે જૈનો અથવા બીજા મોટા ભાગે ક્રિયાઓની પર ફોકસ છે, અને ખોટું નથી, ક્રિયાઓ સુંદર છે, પણ ક્રિયાઓ કઈ સમજથી કરવામાં આવે છે, કયા હેતુથી કરવામાં આવે છે, ક્રિયા કરતી વખતે મને શું ભાવ ઉત્પન્ન થાય છે,
અને કયું ધ્યાન ઉત્પન્ન થાય છે એ આપણને કોઈએ જોઈએ એવું શીખવાડ્યું નથી. આપણે 10 વ્યક્તિ દેરાસરમાં જઈએ છે, પૂજા 10 વ્યક્તિ સરખી કરે છે, શું આપને લાગે છે કે 10ને સરખું ફળ મળશે? બધા જ કહેશે કે નહીં મળે. તો કે કેમ? તો કે આંતર પરિણામ જુદા જુદા છે, હેતુ જુદો છે, ભાવના જુદી છે, ધ્યાન જુદું છે. એ જ રીતે મેં કહ્યું 5 ડોક્ટર પ્રેક્ટિસ કરે છે, શું પાંચેયને સરખું હશે? તો કે ના, એક પૈસા કમાવા માટે કરે છે, કોઈને મદદ કરવાની પણ ભાવના છે. ચાલો શાસ્ત્રમાંથી આપણે પ્રભુ મહાવીરની પરસદામાં પહોંચીએ. પ્રસન્નજીત આચાર્ય જે પૂર્વ શ્રમમાં રાજા હતા, હવે દીક્ષા લઈને પ્રભુની પરસદામાં આચાર્ય પદે બિરાજમાન છે, કાવસદ મુદ્રામાં બેઠા છે સામાયિક લઈને. પ્રભુને પૂછવામાં આવે છે કે પ્રભુ અત્યારે આમની શું દશા થાયેલી છે? પ્રભુની તો વિતરાગ વાણી નીકળે છે, અત્યારે નરકે જાય એવા પરિણામ છે. ઓ હો 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 હો, આપની પરસદામાં કાવસદ મુદ્રાની ક્રિયા? પણ એવું નથી પૂછતા કેમ? પછી થોડી વાર એને પછી ફરી પૂછે છે, પ્રભુ હવે? તો કે હવે દેવગતિમાં જાય એવા પરિણામ છે. થોડી વાર પછી ફરી પૂછે છે, પ્રભુ હવે? તો કે હવે મોક્ષે જાય એવા પરિણામ છે. એક જ ક્રિયા, એક જ દ્રવ્ય ક્ષેત્ર, કાળ ભાવના સંજોગો અને 3 જુદા જુદા જવાબ. પ્રભુ મંદ હાસ્ય વેરતા વેરતા સમજાવે છે, આપ જે જુઓ છો હું નથી જોતો, હું જે જોઈ રહ્યો છું આપ જોઈ શકતા નથી. પહેલામાં એણે કાને પડ્યું કે નાના દીકરાને રાજગાદી સોંપીને નીકળ્યા છે અને પડોશી રાજાએ ચઢાઈ કરી છે, એટલે અંતરવિશ્વમાં મારો કાપો ને એમાં તન્મયાકાર થઈ ગયા. માથા પર હાથ ગયો કે મેં તો માથું મુંડાયું છે, સાધુ થયું છે, મને ન શોભે આ બધું, ક્ષમા આપી જોઈએ. ભાવનું વહેણ બદલાયું અને એને ખ્યાલ આવ્યો કે ભાવાભાવ મારા નથી, હું તો શુદ્ધ આત્મ છું, જોનારો જાણનારો માત્ર છું, મોક્ષના પરિણામ. તો આ વાત સમજવાની છે કે આખું વિતરાગ વિજ્ઞાન, આંતર વિજ્ઞાન, આંતર જાગૃતિ, આંતર પરિણામ અને આંતર ભાવ ઉપર કામ કરી રહ્યું છે. વાસુદેવ શ્રી કૃષ્ણ ભગવાનનું ઉદાહરણ કોકે સાંભળ્યું હોય તો, નેમિનાથ પ્રભુની પરસદામાં એને દર્શન કરવા જાય છે. આપમાંથી ઘણાને ખબર હશે કે વાસુદેવ શ્રી કૃષ્ણ અને નેમિનાથ કઝિન બ્રધર્સ હતા. નેમિનાથ ભગવાન કેવળ જ્ઞાની થઈને પરસદામાં બિરાજમાન છે, એટલે વાસુદેવ વિનયથી વંદન કરવા જાય છે અને એટલો સુંદર ભાવ આવે છે તો 18,000 સાધુઓને ખૂબ ભાવપૂર્વક વંદન કરે છે. પછી પ્રભુને કહે છે કે પ્રભુ ભાવ તો ખૂબ સુંદર થયો અને વંદન કર્યા પણ થાકી ગયો. પ્રભુ હાસ્ય વેરતા વેરતા કહે છે, હે શ્રી કૃષ્ણ, આજે તમારો ભવો ભવનો થાક ઉતરી ગયો. શાસ્ત્રો એમ કહે છે કે એ ભાવ પ્રક્રિયાથી તીર્થંકર નામ ગોત્રનું બીજ પડ્યું. હવે એની જોડે મહારાજ એવો એક હતો સેવક, એને થયું કૃષ્ણ મહારાજા કરે છે, આપણે કરવું જોઈએ. એણે કર્યું. પછી એને થયું કે કૃષ્ણને આવડું મોટું ફળ મળ્યું, નેમિનાથ ભગવાને આપ્યું, તો લાવો હું પૂછું ભગવાનને. તો ભગવાન કહે છે, તમને એક્સરસાઇઝનું, કસરતનું ફળ મળ્યું. અરે ભગવાન, આવડો મોટો અન્યાય? ભગવાન અન્યાય ક્યારે કરી? કેમ? તો કે કોઈ સમજ વગર એણે તો પેલા એ કર્યું એટલે કર્યું. તો કે સમજ, હેતુ, ભાવ બહુ જ મહત્વના છે. એકવાર એક શેઠને રોજ સામાયિક કરવાનો નિયમ. સામાયિકમાં બેઠા હતા શેઠાણી, બહાર કંઈક કામ કરતા હતા અને મિત્ર આયા, પૂછ્યું કે શેઠ ક્યાં ગયા છે? શેઠાણીથી બોલાઈ ગયું કે શેઠ હરિજનવાસમાં ગયા છે. શેઠ પણ બહુ ડાયા હતા. એને તરત ખ્યાલ આવ્યો કે ભલે હું સામાયિકની ક્રિયામાં બેઠો છું પણ મારું ચિત્ત તો વિષયોમાં રમણતા કરી રહ્યું છે. બસ આટલું શીખી જઈએ આપણે. ઘણી વાર આ ભદ્રેશભાઈ જેવા આવે કે આ સુંદર કામ કરીએ છીએ, ડોક્ટર સાહેબ ડોનેશન આપો. હવે આ ડોક્ટર સાહેબ આ ચેક સારું 5,000 ચેક લઈ જાઓ. જોડે નરેશભાઈ આયા હોય, ડોક્ટર સાહેબ આવું ચાલતું હશે? તમે આવડા મોટા માણસ, 51,000 ચેક લઈને મારા ચા નાસ્તો કરીને ગયા. હવે બીજા ભાઈ આવ્યા અને મને કહે કે તમે 51,000 લખાયા, બહુ સારું થયું, તમારી પાછળ બીજા એ લખાય, એટલે હું શું કહું, આટલા બધા આપવાના હતા, બહુ દબાણ કર્યું એટલે આપવા પડ્યા. તો ક્રિયામાં અપાયો પણ ભાવ બગાડ્યો. એ ભાવ જયારે પરિણામ આપશે, નવી પ્રકૃતિ બનાવશે, ત્યારે મુઠ્ઠી બંધ હશે, આપવું હશે તો અપાશે નહીં. બીજી વ્યક્તિ પાસે કોરોનાને લીધે બિઝનેસ બંધ હતો, 500 જ આપી શક્યા, પણ એનો ભાવ એવો થયો કે હોત તો ખૂબ સુંદર પ્રવૃત્તિ છે આપત. તો આ વસ્તુ બહુ મહત્વની છે. એટલે ક્રિયા ઉદય કર્મના ફળથી છે. ભાવ જાગૃતિ અને ભાવ ફેરવવાનો પુરુષાર્થ એ 45 આગમનો વ્યવહાર સાર છે, એવું મને સમજાયું છે, અનુભવમાં આવ્યું છે. હવે આગળ ચાલીએ. તમે કહેશો કે હવે ભાવ ફેરવવાની ડોક્ટર સાહેબ ચાવી આપી દો, ખૂબ સુંદર. આપણે સમજણની સોનેરી ચાવીઓ તરફ જઈએ, કારણ કે ભાવ સમજણ ઉપર આધાર રાખે છે, જેવી સમજ એવા ભાવ. પહેલી ચાવી છે સુખની દુકાન ખોલીએ. આ સુરતની ઘારી જ દેખાય છે અહીંયા, કારણ કે બહુ પ્રખ્યાત છે. પણ આટલી બધી દુકાનોમાં ક્યાંય હેપીનેસ શોપ એવું જોવામાં આવ્યું? મને તો ના જોવામાં આવ્યું. સિવાય કે ભદ્રેશભાઈ ખૂબ સુંદર સુખની દુકાન ખોલી છે આ પર્યુષણ વ્યાખ્યાન માળામાં. તો કે સુખની દુકાન કેવી રીતે ખોલવી? એટલે પ્રભુ સમજાવે કે મન, વાણી ને કાયે તને કુદરતે આપેલી
अमूल्य मूड़ी छे, खाली भावना कर, नक्की कर कि सवार थी सांज सुधी मने जे कोई मळे एने मारा थी कंईक सुख पहुंचे, कंईक मदद थाय। तो के रूपिया नथी गजवामां, तो के काई वांधो नहीं, कोकनी वात शांति थी सांभळीश, कोरोनामां के तकलीफमां छे फोन करीने सांत्वना आपीश, कोकनो धक्को खाईश, कोकने मार्गदर्शन आपीश, कई पण प्रकारे जीवने सुख थशे। पण हवे रहस्य अहींया छे, अने आ कोईए मने अत्यार सुधी समझायुं नतुं, पण मने अनुभवमां आव्युं ए शेर करूं छुं। अहींया प्रभु महावीरनुं सूत्र छे, योग उपयोगो परोपकारो, एमना व्यवहार सूत्रनो धर्मनो पायो छे। योग एटला मन वाणी कायानो त्रियोग, अने उपयोग एटले मारी शक्ति, मारो समय, मारी बुद्धि, ऊपर उपकार माटे वापरो। पण हवे प्रश्न थयो कि मारी इंटेलिजेंस मने शुं कहे छे, मारे करवुं छे पण मारे आई एम टू बीजी, मारे समय ज नथी, मारा प्रश्नोने मारामांथी नवरो पड़ू, ता ભદ્રેશ ભાઈનું કઈ કામ કરીશ, નરેશ ભાઈનું કામ કરીશ, એટલે પરિણામ આપતું નહોતું। વિવેકાનંદે પણ એવું કહેલું કે દોઝ હુ લિવ ફોર અધર્સ રિયલી લિવ, બાઇબલે પણ એવું કહેલું કે ઇટ ઇઝ બ્લેસ્ડ ટુ શેર રાધર ધેન ટુ હેવ। પણ એ વારામાં પરિણામકારી થતું નહોતું। જ્યારે મને અનુભવ થયો કે મારા મન વાણી કાયાથી બીજાને સુખ થતા પહેલા મને થાય છે, હું જેવું નક્કી કરું છું કે આ પેશન્ટને મદદ કરીશ, હજી તો બોલ્યો નથી, મદદ કરી નથી, તે પહેલા જ મારી એનર્જી બોડી પોઝિટિવ થાય છે, મારું ઓરા બોડી પોઝિટિવ થાય છે, મારું મોઢું હસતું થાય છે, સેલ્ફી પણ સારી આવે છે। અરે આપણે ત્યાં ગ્રાન્ડસનની બર્થડે આવતી હોય 15 દિવસ પછી, એને નક્કી કરીએ કે થોડા છોકરા ભેગા કરીને થોડી ચોકલેટો વેચીશું, હજી તો રૂપિયો પણ ગજવામાંથી ખર્ચ્યો નથી, પણ ત્યારથી આનંદ ચાલુ થાય છે। માટે આપણામાં પંખીને ચણ નાખવાથી માંડીને આ પ્રવૃત્તિનો વૈજ્ઞાનિક પાયો છે। ત્યારે બીજી બાજુ મને અનુભવમાં આવી કે કોઈ મને કહે કે અત્યારે તમે ક્લિનિકમાં નહોતા તો તમારો સ્ટાફ ગેરહાજર હતો, ઇનડિસિપ્લિન હતો, અથવા કોઈ મને કહી જાય કે તમારી બેક ઉપર પૂઠ પાછળ, મોડે તો સારું સારું બોલે છે પણ પાછળ તમારી ક્રિટિસિઝમ કરતા હતા, એટલે મારી અંદર અંતસ્કરણનું મશીન ચાલુ થાય, કંઈ નહીં ટાઈમ આવવા દે, બરોબર ખબર પાડીશ, ફરી નામ ના દે, પણ એ તો એને ગેર મજા કરે છે, પહેલી ખબર મને પડે છે। એટલે કે મારા મન વાણી કયા જે બીજાને ડિસ્ટર્બ કરનાર છે, તે પહેલા મને ડિસ્ટર્બ કર્યા વગર રહેતા નથી। તે વખતે ગમે તેટલું કરું, મારો મોઢાનો ફોટો સારો આવે નહીં। એટલે મને અનુભવ થયો કે મારા મન વાણી કાયની ક્રિયા બીજાને પોઝિટિવ કે નેગેટિવ અસર કરતા પહેલા, સુખ કે દુઃખ આપતા પહેલા મને અસર કરે છે। અને આના પરથી આખો સિદ્ધાંત જડ્યો કે આઈ એમ ઓબ્લાઇઝિંગ અધર્સ નહીં, પણ આઈ એમ બીંગ ઓબ્લાઇઝ માય સેલ્ફ, બિફોર હેલ્પિંગ અધર્સ આઈ એમ બીંગ હેલ્પ્ડ, બિફોર મેકિંગ અધર્સ હેપી આઈ એમ બીંગ હેલ્પ. એટલે ભદ્રેશભાઈ, મેં પહેલા જ તબક્કે તમને હા પાડી, તમારા માટે નથી પાડ્યું, મોટામાં મોટો સ્વાર્થી છું, પણ ભગવાનની ભાષામાં સ્વાર્થી છું, કારણ કે મને ખબર છે કે તમને કેટલો આનંદ થશે અને કેટલું અંદર જશે મને ખબર નથી, પણ આ સમય અને આ પ્રક્રિયા મને ખૂબ આનંદ આપીને મારા ઘણા આવરણો તોડી નાખશે, જગત મારો જ પડઘો છે। ત્યારે પહેલા મને એમ સમજાયું કે હું ભદ્રેશભાઈને કહું કે યુ આર અ ગુડ પર્સન, તો ભદ્રેશભાઈ પણ મને કદાચ એમ કે ડોક્ટર સાહેબ યુ આર ઓલ્સો વેરી ગુડ, પણ ઘણા વ્યક્તિઓ એવા હોય કે આપણે સારું વર્તનને સારું કહીએ પણ આપણને પ્રતિસાદ ન આપે, અને આપણે પછી સારું કરવાનું સારો વ્યવહાર બંધ કરી દઈએ। પણ જ્યારે સમજાયું કે હજી હું એમને સારા કહું તે પહેલાં જ મારું મોઢું હસતું થઈ જાય છે, કહેવાની તો પછીની વાત છે, અને બહારથી પડઘો આવે કે ના આવે, મારા મન વાણી કાયાની ક્રિયાની ઇનર ઇફેક્ટ્સ મને ઇનામ કે દંડ આપી દે છે, ભગવાને આવું પડતું નથી, રાઇટ હિયર એન્ડ ના, કર્મ પૂર્વજન્મ અને આગલો જન્મ યુથ માનવાને વિચારવા જલ્દી તૈયાર નથી, પણ રાઇટ હિયર એન્ડ નાવ એ દુનિયાની દરેક વ્યક્તિને અનુભવમાં આવે છે। અને એના પરથી મને ખ્યાલ આવ્યો કે બધામાં હું જ છે, જ્યાં સુધી તે અધર શબ્દ છે મારી અંદર ધર્મનું પરિણામ સરખું, વિજ્ઞાનનું પરિણામ પરિણમતું નથી, જ્યારે હું જ છું સમજાય છે। મને પૂછવામાં આવ્યું કે ભાઈ તત્વ દ્રષ્ટિથી તો હું સમજાય પણ વ્યવહાર દ્રષ્ટિથી કેવી રીતે, અને નહીં વિચારેલો જવાબ નીકળ્યો, કારણ કે મારા મન વાણી કાયની ક્રિયા તમને અસર કરતા પહેલા મને કરે છે, અત્યારે તમે ને હું ચૈતન્યના લેવલ પર જોડાયેલા છીએ માટે હું જ છું। એટલે કે છે કે આ વિજ્ઞાને મને અંદર જોવાની કળા શીખવાડી, અત્યાર સુધી બધાએ મને બહારનું બધું શીખવાડેલું, લોટ ઓફ ડિગ્રીઝ, બધી યુનિવર્સિટી બધી ડિગ્રી આપે, પણ લર્ન ટુ લુક વિધિન એકલી વિતરાગોની યુનિવર્સિટીમાંથી શીખાય છે, અને એ શીખી ગયા તો બાકીનું બધું શીખી ગયા। એટલે સવારની પોરમાં હું ભાવના કરું છું કે હે પ્રભુ, આ શૈલેષના મનવચન કરાયથી કોઈને કિંચિત માત્ર દુઃખ ન હો, અને શૈલેષના મનવચન કરાયથી સૌને સુખ હો, એમાં મોટામાં મોટી અહિંસા આવી ગઈ। સહેજ આગળ ચાલીએ તો સુખના બે પ્રકાર છે, એક વ્યવહાર સુખ જે સંયોગોમાંથી મળી રહ્યું છે,
ભગવાને કહ્યું પ્રાપ્ત ને ભોગવજો, કઈ વાંધો નહીં, અપ્રાપ્ત ની ચિંતા ના કરશો. પણ એનો એક સ્વભાવ વૈજ્ઞાનિક રીતે સમજી લઈએ કે ભદ્રેશભાઈ જોડે જેવા વેવાય મળી જાય અને 5 સ્ટાર કે કદાચ દુબઈની 7 સ્ટાર હોટલમાં આપણને 2 ને બદલે 3 દિવસ રાખે તો કેટલા દિવસ મજા આવે. ત્રીજે દાડે એમ થાય કે આ સૂટ બૂટ ને ઘરેણા કાઢીને ઘરે ખીચડી ખાવા ભેગા થાવ. કારણ કે રિલેટિવ સુખનો સ્વભાવ છે કે ગમે તેટલું હોય તૃપ્તિ ના થાય, થોડા વખત પછી કંટાળો આવે ને અંદર જીવ બળતો આકુરતા વ્યાકુરતા બંધ ન થાય. એની સામે આત્મિક અથવા રિયલ અથવા સનાતન સુખ જે છે એ તૃપ્તિ આપનારું છે, સર્વ ભયોમાંથી મુક્ત કરાવનારું છે, ઇન્ક્લુડિંગ ધ ફિયર ઓફ ડેથ, અને સંયોગોથી સ્વતંત્ર છે. મળે કેવી રીતે? તો કે મારે મારી અંદર જે સનાતન છે, હું કોણ છું એ જાણવું પડે, અને બધા જ માર્ગો અહીંથી એક થાય છે. જ્યારે હું કોણ છું ની વાત કરીશ ત્યારે હું બધાને અંદર લાવીશ, કૃષ્ણને પણ લાવીશ, વેદાંતને પણ લાવીશ, મહાવીરને પણ લાવીશ, બધાને લાવીશ કે હું કોણ છું, અને રાજચંદ્ર બધા જ અહીંથી એક થાય છે. હવે આગળ ચાલીએ કે વ્યવહાર અને નિશ્ચય, જ્યાં સુધી વ્યવહારમાં શાંતિ થાય નહીં ને ત્યાં સુધી આ બધી ઉપદેશોની વાતો અહીંયા સેમિનાર પૂરતી જ રહે, ઘરે જઈને બધું ભોપાળું ભમરડો થઈ જાય. એટલે કે છે કે દૈનિક જીવનમાં શું મને નાની મોટી અથડામણો થાય છે. કાલે સેજલબેને બહુ સરસ સમજાવ્યું, એમણે વિવાદ શબ્દ વાપર્યો. એટલે કે એ થાય એટલે મારી અંતર શક્તિઓ ખલાસ થઈ જાય, મારો મૂડ ઓફ થઈ જાય, બધા કર્મો તો ઘણા બંધાય. થવાનું કારણ તો કે હું સાચો છું અથવા હું સાચી છું. તો કે નહીં માનવાનું, તો કે દરેકને એવું થાય જ, કુદરતી છે. પણ હવે આગળની વાત મહત્વની છે કે જ્યારે હું નક્કી કરું છું અથડામણ ટાળવી છે તો અંદર ભગવાન બેઠા છે, મને અજવાળું આપશે કે અથડાયા વગર સુમેળથી કેવી રીતે રસ્તો નીકળે. અને ત્યારે મને સમજાય છે કે જેવી રીતે હું સાચો છું, મારી વાત પ્રેમથી રજૂ કરવાનો મને અધિકાર છે, પરંતુ હું પકડ પકડીશ, આગ્રહ પકડીશ તો વિગ્રહ થયા વગર રહેશે નહીં. એટલે મને સમજ પડે છે કે જેવી રીતે હું સાચો છું તેવી રીતે દરેક વ્યક્તિ પોત પોતાના દ્રષ્ટિબિંદુથી પોત પોતાની અંદર જે અનુભવ છે, ક્ષયોપશમ ઉદયો છે, એના આધારે સાચી છે. એવરીવન ઇઝ કરેક્ટ બાય હિઝ ઓર હર ઓન વ્યૂ પોઈન્ટ્સ. અને આ અનેકાંતનું વ્યવહાર સ્વરૂપ છે. જેને આટલું આવડી ગયું, અથડામણ બંધ થઈ ગઈ, અનેકાંતનું બીજું કઈ નહીં સમજે તો એ બધું સમજી ગયો. એટલે કે છે સામ સામે સમાધાન એનું નામ ધર્મ, સામ સામે નિકાલ કરો. આગળ ચાલીએ. આપણે ઘણી વાર કહીએ છીએ મને ફાવતું નથી, કોઈ કહેશે કે ભાઈ મને ઘરમાં ફાવતું નથી, કોઈ કહેશે કે મને અહીં ફાવતું નથી. તો કહે છે કે આજે ચીજ વસ્તુઓની ખોટ નથી, પણ મનમેળ ન થવાના, તાલમેલ ન થવાના પ્રશ્નો છે. એટલે કે બેન્ડ બેસુરું વાગે એવા પ્રશ્નો છે. તો આનો શું ઉપાય છે? તો કે એડજસ્ટ એવરીવેર. આ કાળમાં જેને એડજસ્ટ એવરીવેરની માસ્ટર કી હસ્તગત થઈ ગઈ, એ ન કેવળ વ્યવહારમાં સુખી થશે પણ ઠેઠ મોક્ષ સુધી જતો રહેશે. અને એના માટેની સમજણ એ છે કે પહેલાના કાળમાં ઘરમાં ખેતર હતા, શેરડીનું ખેતર હોય તો ઠેઠ સુધી શેરડી હોય, આંબાવાડી હોય તો ઠેઠ સુધી આંબાવાડી, એક જ પ્રકાર હોય. આજે ઘરમાં બગીચા છે એટલે બધા જુદા જુદા છે, એક ગુલાબ, એક મોગરો, એક ચંપો, એક ચમેલી. કોઈ દિવસ હાપુસનું ઝાડ ગુલાબને એવું નથી કહેતું તારી પાસે કેરી કેમ નથી, કોઈ દિવસ ગુલાબે આંબાને એવું નથી કહ્યું તારી પાસે સુગંધી ફૂલ કેમ નથી, કોઈ દિવસ આપણે ગુલાબને એવું નથી કહ્યું તમારામાં કાંટો કેમ છે. તો કે કોને જ શું આવડે છે શોધી કાઢો, નથી આવડતું એ જોશો નહીં. આપણું ઘર જોતો રહી જાવ, આપણું ઘર એ સ્વર્ગ છે, એક ટેસ્ટિંગ લેબોરેટરી છે. મને પૂછવામાં આવ્યું ત્યારે મને લાગ્યું કે મારું ઘર એ મારી પરીક્ષાની જગ્યા છે. મહાવીર ભગવાનને તપ કરવા માટે 60 માઇલ દૂર અનાડી દેશમાં જવું પડ્યું હતું. મારે તો તપ ઘેરે મારી કામની જગ્યાએ મારા અડોશ પડોશમાં રોજ જ થઈ રહ્યું છે. એટલે કે જે ઘર જીતવાનું છે, જગત જીતવાની જરૂર નથી. જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તોય દીપે, અને ઘર આવે એટલે પતિ પત્નીનો વ્યવહાર આવ્યા વગર રહે નહીં. આપણે તો સંસ્કારી છીએ, જૈન છીએ, આખી જિંદગીમાં પતિ પત્નીમાં કોઈ મતભેદ થતો જ નથી એવું માની લઉં ને, પણ ખરેખર બે હું અંદરથી જુદા રહે છે. એક હું, બીજા હું જોડે જ્યાં સુધી કેરિંગ, શેરિંગ, લવિંગ, ફ્રેન્ડલી હોય ત્યાં સુધી બહુ સુંદર રહે. પણ જો એકબીજાને જીતવા જાય, હું તું મારું તારું થાય, તો પછી શો સ્ટાર્ટ થઈ જાય. એટલે કહે છે કે પતિએ પોતાના સુખ માટે પત્નીનું સુખ સાચવવાનું છે, પત્નીએ પોતાના સુખ માટે પતિનું સાચવવાનું છે. અને આધ્યાત્મની દ્રષ્ટિએ જોવામાં આવે તો ઘર એ કર્મો ખપાવવા માટેની જગ્યા છે.
જે ખૂબ ચીકણા ઋણાનો બંધો રાગ અને દ્વેષના ભેગા થયા એ ઘરમાં આવે, તાણાવાણા લટિયા ગુથાયા કે છે, એટલે ઘરની વ્યક્તિઓના નિરંતર પ્રતિક્રમણ કરવા જેવા છે. અમે પણ કરીએ છીએ, મારા જેટલા નજીકના 25-50 સંબંધીઓ હોય, મારા મધર હોય, મારા બ્રધર હોય, મારા સિસ્ટર હોય, નવરા પડીએ એટલે 10-15 મિનિટ કે હે પ્રભુ આ મન વચન અને કાયા, મારા મધરનું નામ ચંદનબેન હોય તો ચંદનબેન અને એમના નામની સર્વમાયા, એમના ભાવ કર્મ દ્રવ્ય કર્મ અને નો કર્મથી ભિન્ન એવા અંદર રહેલા હે શુદ્ધ ભગવાન આપને વંદન કરું છું. આપની સાક્ષીએ આ ચંદનબેન જોડે મેં અમારે માતા પુત્રના વ્યવહારમાં આવતા જિંદગીની મને રીલ દેખાય કે જ્યાં દુઃખ થયું, અપેક્ષા ભંગ થયો, આ થયું, આ થયું, હું ક્ષમા માગું છું અને સમભાવથી નિકાલ કરવાની શક્તિઓ આપજો. આ બહુ જ મોટો પ્રયોગ છે. ભગવાને આગળ કહ્યું, પરસ્પરાનુગ્રહો જીવાનામ, જીવો અરસપરસથી છે અને ક્વોન્ટમ ફિઝિક્સ પણ કહે છે વી આર ઓલ ઇન્ટરકનેક્ટેડ. પણ એ વાત નથી કરવી, મારે એ વાત કરવી છે કે પ્રેમ અને મૈત્રી આપણી ટકતી કેમ નથી. તો કે મારો મનુષ્ય સ્વભાવ એવો છે કે હું ભદ્રેશભાઈને પ્રેમ કરું, મૈત્રી દાખવું, નરેશભાઈને કરું, પણ એ પ્રતિસાદ ન આપે તો પછી મારું બંધ થઈ જાય. એમ થાય કે હું કેર્સ ફોર, તમને નથી પડી તો હું ક્યાં સુધી યુનિલેટરલ કરું. ભગવાને જુદું કર્યું. ભગવાને જોયું કે પ્રેમ એનું નામ કે જે અપેક્ષા અને શરત ના હોય, પણ એ કેવી રીતે રહે, એ બી ના રહે. તો કે જ્યારે મને અનુભવ થયો કે એમને સામેવાળાને કરવું હોય કે ના કરવું હોય, જો મારું દિલ પ્રેમથી અને મૈત્રીથી ભરેલું હશે તો પહેલો આનંદ મને છે, પહેલું ઉર્ધ્વગમન મારું છે, પહેલી કમાણી મારી છે, એટલે પછી બીજાનું મારે જોવાનું રહ્યું નથી, અને તો જ પ્રેમ અને મૈત્રી ટકે. હકારાત્મક દ્રષ્ટિએ નેગેટિવની સામે પોઝિટિવ એવું નથી, પણ યથાર્થ દ્રષ્ટિ છે. જેમ જેમ હું મારા જીવનનો પ્રયોગ સમજતો જઉં છું, જેમ જેમ કુદરતનું સાથેનું સંકલન અને એનું નિયમન અને નિયમો સમજું છું, એમ મારી દ્રષ્ટિ યથાર્થ થતી જાય છે. આઈન્સ્ટાઈન સાયન્ટિસ્ટ હતા, એણે એમ કહ્યું કે દેર લાઈઝ ઓપોર્ચ્યુનિટી ઇન એવરી ડિફિકલ્ટી, દરેક મુશ્કેલીમાં એક તક રહેલી છે. એણે એવું પણ કહ્યું કે જેણે મારું કામ કરવાની ના પાડીને એનો હું આભારી છું, અને હું શું કરું, ના મારું કામ કરવાની ના પાડે ને એને મારી અંદરની ડાયરીમાંથી ચેકડી મૂકી દઉં કે એની સાથે વ્યવહાર કરવા જેવો નથી. પણ આઈન્સ્ટાઈને કેમ આવું કર્યું, તો કે એને અનુભવ થયો કે એને ના પાડી તો મેં જાતે કર્યું, મારું ડેવલપમેન્ટ થયું, મારો વિકાસ થયો, હું આગળ વધ્યો. પ્રભુ મહાવીર પોતાના સાધુઓને સમજાવતા હતા કે આપ ગોચરી લેવા જશો અને કોઈ ગોચરી નહીં આપે તો આપને શું પરિણામ થશે. તો પેલા સમજતા હતા કે ભાઈ ગોચરી નહીં આપે પણ કઈ વાંધો નહીં, અપમાન તો નથી કર્યું. તો કે કદાચ અપમાન કરે તો કે કઈ વાંધો નહીં, એવું રાખશું કે અપમાન કર્યું પણ માર્યા તો નથી, કદાચ મારે તો કે એવું રાખીશું કે હાથ પગ તો સાબુ છે ને ભાંગી તો નથી ગયા, કદાચ એકાદ ભાંગી જાય તો કે બીજા ત્રણ છે ને કદાચ વધુ થાય તો કે હું અવિનાશી એવો આત્મા છું, આ ભાંગનારું મારું છે જ નહીં, એ તો જે પારકું પારકામ જાય છે. અને આ છેલ્લી સમજણથી ગજેશ કુમારને માથે જ્યારે પાઘડી આવી, સગડી આવી, તો સીધા મોક્ષે જતા રહ્યા. એ જ અંગારા એમને મોક્ષનું કારણ બનાવી દીધું. એટલે કે છે, શું રહ્યું તે જુઓ, શું ગયું તે નહીં. દાદા ભગવાને કહ્યું કે અનુકૂળતા એ દેહનું વિટામિન છે, પ્રતિકૂળતા એ આત્માનું વિટામિન છે. કારણ કે પ્રતિકૂળતા થાય ત્યારે હું ઇનર એનર્જી ડેવલપ કરું છું, મેચ્યોર થઉં છું અને આગળ વધું છું. બીજું કીધું કે કડવું કહેનાર કે અપમાન કરનાર મારી પર ઉપકાર કરે છે. આવડી શું, મને તો અપમાન કરે તો આખી રાત ઊંઘ નથી આવતી. તો કે છે કે કડવું કહેનાર કે અપમાન કરનાર મને અંદર ઇન્ટ્રોસ્પેક્શનનો અને ઇમ્પ્રુવમેન્ટનો ચાન્સ આપે છે. એની લોન્ડ્રી અને સાબુથી એટલે કે એનો સમય અને શક્તિ બરબાદ કરીને મારો અહંકારનો રસ ચોખ્ખો કરી આપે છે અને એક કર્મમાંથી છોડાવે છે. તો એ ઉપકારી થયો કે ના થયો, બહુ મોટી વાત છે. જેમ જેમ વિતરાગ દ્રષ્ટિ અંદર પરિણમ જાય છે, વિજ્ઞાન સમજાતું જાય છે, દુનિયામાં એક પણ પરિસ્થિતિ કે સંયોગ એવો ન હોઈ શકે કે જે આપણને અંદરથી ખોટ ખવડાવે અથવા એમાંથી કમાણી ન કરી શકીએ. એટલે કહ્યું કે સંજોગોએ પ્રાઇમરીલી સુખ કે દુઃખનું, કમાણી કે ખોટનું સાધન નથી, એને કઈ દ્રષ્ટિથી જોવામાં આવે છે તેના પર આધાર છે, ને એ આપણે સહેલાઈથી બદલી શકીએ છીએ. હવે મુખ્ય વાત, હું કોણ છું, હુ એમ આય. એટલે આ નોબેલ પ્રાઇઝ વિનિંગ છે કે આપણે, મને પૂછે તો હું કહું કે માય નેમ ઇઝ શૈલેષ. પછી મને એમ પૂછ્યું કે ભાઈ તમારું નામ શૈલેષ છે કે તમે પોતે શૈલેષ છો, એટલે મને માથું ખજવાડતા ખજવાડતા હસવા માંડ્યો કે આવડી શું, હું જ શૈલેષ છું ને. તો કે ના, જ્યારે હું મારા ચશ્મા એમ કહું છું ત્યારે જેને મારું કહું છું એ વસ્તુ અને મારું કેનાર બે જુદા હોવા જ જોઈએ. એવી રીતે હું કહું છું કે મારી બેંક બેલેન્સ કે મારા પૈસા, મારું ઘર, મારી પત્ની,
તો એ અને હું જુદા છીએ. એવી જ રીતે આ માય બોડી જ્યારે કહું છું ત્યારે બોડી અને હું, માય માઇન્ડ કહું છું, માય ઇન્ટેલેક્ટ, માય ઈગો, માય ફિલિંગ્સ, માય કર્મ, આ બધું મારાવાળો ભાગ એક બાજુ પર મૂકવામાં આવે તો બીજી બાજુ શું બચશે? તો કે હું. આઈ વિથ માય ઇઝ ઇગ્નોરન્સ, આઈ વિધાઉટ માય એટ ધ લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ બિગિનિંગ ઓફ સમ્યક દ્રષ્ટિ. બીજી વાત કે મારાવાળો જે આખો ભાગ છે ઇન્ક્લુડિંગ માય બોડી, એને શરૂઆત પણ છે અને અંત પણ છે, બિગિનિંગ એન્ડ એન્ડ. ગર્ભમાં આવ્યા એટલે શરૂઆત થઈ, નનામી કાઢે એટલે એક્સપાયરી ડેટ આવી ગઈ. તો જો એ બિગિનિંગ અને એન્ડ વાળો છે, એટલે કે ટેમ્પરરી અથવા ફાઇનાઇટ ડ્યુરેશન વાળો છે, તો એને જાણનારો જે કોઈ અંદર છે તે બિગિનિંગ અને એન્ડ વગરનો એટલે કે પરમનન્ટ કાયમનો અચળ હોવો જ જોઈએ. ત્રીજી વાત, આપણે કહીએ છીએ કે મને બહુ સારી ઊંઘ આવી ગઈ, તો અનુભવ કોણે કર્યો અને જાણ્યું કોને? સારો વિચાર આવ્યો, ખરાબ આવ્યો, એ કોણ અને જાણનાર કોણ? એટલે કે છે કે આ માય વાળો ભાગ એ ટેમ્પરરી સંયોગ વિયોગ સ્વરૂપનો છે, આઈ એ વસ્તુ સ્વરૂપ એટલે પરમેનન્ટ છે. નો ધ નોવર, જાણનારાને જાણો અને યુ વિલ નો એવરીથિંગ. આઈન્સ્ટાઈને પણ છેલ્લે એવું કહેલું કે નાવ આઈ વોન્ટ ટુ નો ધ ઓબ્ઝર્વર થ્રુ વિચ આઈ હેવ ઓબ્ઝર્વ એવરીથિંગ. અહીંયા પ્રભુ મહાવીરનો મુખ્ય આધાર છે. જે આપણે દીક્ષાની વાત કરીએ છીએ, પ્રભુ મહાવીરે દ્રવ્ય દીક્ષા તો પછી પરિણામ સ્વરૂપ હતી જેને હતી, એને બધાને જ્ઞાન દ્રષ્ટિની દીક્ષા આપતા હતા. એ ગો મે શાસો અપ્પા જ્ઞાન દંશણમ સંજો, એટલે કે એક મારો આત્મા અંદર જે જાણનારો છે એ કાયમી છે. કેવી રીતે ઓળખાય? તો કે જ્ઞાન અને દર્શન જોવું અને જાણવું એના સ્વાભાવિક ગુણો છે, આનંદ એનો સ્વભાવ છે. બાકીનું બધું શું છે? તો કે શેષા મે બાહિરા ભાવા, બાકીનું બધું બાહ્ય ભાવોથી છે. કેવી રીતે ઓળખાય? તો કે સૌએ સંયોગ લક્ષણા, જે સંયોગ વિયોગી છે, મારું નથી, બધું જ બહારનું છે. તો દેહ બહારનો થયો, માય કર્મસ બહારના થયા, માય ફિલિંગ્સ બહારની થઈ, બધું જ બહારનું થયું. શંકરાચાર્યે પણ આજ વાત કરેલી કે હું મન નથી, બુદ્ધિ નથી, ચિદાનંદ સ્વરૂપોહમ, ચિદાનંદ સ્વરૂપોહમ. મહાવીર આગળ કહે છે, સંજોગ મૂલા જીવેણ સંજોગોને મારા માનવાથી પત્તા દુઃખમ પરંપરા, દુઃખોની પરંપરા ચાલુ થઈ છે. તમામ સંજોગ સંબંધમ સવમ તિવેણમ વસર્યામી, એ તમામ સંજોગી સંબંધો હે પ્રભુ આપના શરણોમાં વસરાવું છું, એટલે કે સમજે કરીને મૂકું છું. વ્યવહારથી તો મારું કહેવું પડશે, પણ અંદર હું સમજી ગયો છે કે વ્યવહારમાં નાટકમાં મારું છે, ખરેખર હું શુદ્ધાત્મા છું ને એના ગુણો જ મારા છે, બીજું કાંઈ મારું નથી. રાજચંદ્રે પણ આ જ વસ્તુ કહી છે, જેહ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. એટલે જો આટલું સમજાય, આની શોધ કરવા જેવી છે. એટલે બીજી મુખ્ય ભાવના કરવા જેવી છે કે હે પ્રભુ, મેં જે શરૂઆતમાં પ્રાર્થના બોલાવી કે આપનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે, પણ મને ઓળખાણ પડતી નથી, તો આપ એવી કંઈ કૃપા કરો કે એવું નિમિત્ત ભેગું થાય કે હું તે ઓળખીને પ્રતીતિ લક્ષ્ય અને અનુભવના સ્ટેશન પર આગળ ચાલી શકું. ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટ સેલ્ફ, દેર આર ટુ વ્યૂ પોઈન્ટ્સ ટુ સોલ્વ ધીસ પઝલ, વન રિલેટિવ, ધ અધર રિયલ. શાસ્ત્રમાં વ્યવહાર અને નિશ્ચય એવું નામ આપવામાં આવ્યું છે. આપણે જે કંઈ પણ વાત કરી રહ્યા છે એ આ બે નહીં, બે દ્રષ્ટિ ખુલ્લી ના થાય ત્યાં સુધી ભગવાનની કહેલી વાતો આપણે નિશ્ચયની વ્યવહારમાં લઈ સમજી જઈએ છીએ અને વ્યવહારની નિશ્ચયમાં સમજી જઈએ છીએ. આ ગરબડ મારી આંખનો મોતિયો કોઈ કાઢી આલે, ગમે તેટલા ફાંફા મારું, પણ આંખે મોતિયો આવ્યો હોય તો અથડામણને બધા કાળા જ દેખાય. પણ કોઈ ડાયો ડોક્ટર મળી જાય 15 મિનિટમાં કાઢીને, ઓહો હવે બરોબર દેખાય છે. બસ આ દ્રષ્ટિનો મોતિયો કોઈ જ્ઞાની પુરુષ કાઢી નાખે તો કામ થઈ ગયું. અને પછીની જે સમજના 5 મૂળભૂત વાક્યો છે જેનો અનુભવ અમે વાપરીએ છીએ, તો આ પંખી 2 પાકે ઉડે છે, વ્યવહારની પાક અને નિશ્ચયની પાક. એવી રીતે મારું આખું જીવન સુંદર થઈ જાય. ફરી આગળ ચાલુ, થોડોક વ્યવહારનો ભાગ બાકી છે. એના કુદરતી નિયમો શું છે? આપણને બધાને ક્યારેક ને ક્યારેક એમ થાય કે આમણે મારી સાથે આવું કર્યું, આમણે મારી સાથે સારો વ્યવહાર કર્યો, આમણે ના બોલ્યા ના બોલ્યા. અહીંયા કુદરતનો નિયમ શું છે? તો કે દીધેલું છે તે પાછું આવે, એનું નામ વ્યવહાર. અહીંયા મારી 45 મિનિટનું મેં ટાઈમર મૂક્યું તો પૂરું થયું, 5-7 મિનિટ જ લઈશ અને મારી વાત પૂરી કરીશ. તો કે જેવી રીતે લગ્નમાં અને બીજા પ્રસંગોમાં આપણે ડાયરી રાખીએ છીએ અને ડાયરી પ્રમાણે આપણો અરસપરસનો વ્યવહાર આપણને સમજાય છે, બસ આમ જ છે. ફક્ત ડાયરી આપણે કુદરતમાં ભૂલી ગયા છે અને સામેવાળા તો નિમિત્ત માત્ર છે. જેવી રીતે આપણે પોસ્ટમેનનો કોઈ દિવસ વાંક નથી કાઢતા, એ સારી પણ ટપાલ લાવે હર્ષની કે શોકની, આપણે જાણીએ છીએ કે તો મિડલમેન છે.
એવી રીતે કુદરતની આ પ્રક્રિયામાં આપણને જિંદગીમાં સાતા કે અસાતા આપનારા નિમિત્તો જે ભેગા થાય છે એના પ્રત્યે આંગળી ચીંધવી અજ્ઞાન છે, પણ એ કુદરતના પુષ્પે છે અને મહારાજ કર્મનો હિસાબ છે, સામેવાળો નિમિત્ત છે. એટલું જ જો યાદ કરીએ, પ્રસંગે ના આવે તો પાછળથી કરીએ, તો મોટામાં મોટું ધર્મ ધ્યાન થશે. જ્ઞાની પુરુષ એને સરળ કર્યું ભોગવે તેની ભૂલ, પણ બીજાને કહેવા માટે નહીં, મારે પોતાને સમજવા માટે. આ કર્મ જગતનું સરળ કુદરતી નિયમ છે, બન્યું તે ન્યાય, એ પણ એક કુદરતી વ્યવસ્થાનો નિયમ છે. હવે ક્ષમાનું વિજ્ઞાન અને વૈજ્ઞાનિક રીત એ બહુ મહત્વનું. આપણા વિતરાગ ધર્મનો જો એક ફાઉન્ડેશન હોય બીજા ધર્મોમાં જે નથી તો આ છે. પણ ક્ષમા માંગવી, લોકો તો કહે છે ફરગીવ યોર સેલ્ફ. અલા ભાઈ, મેં તમને દુઃખ આપ્યું ને, હવે ફરગીવ કરીને હું મુક્ત કેવી રીતે થઈ જાઉં? ભગવાને અહીંયા સાબુ આપ્યો છે, દોષો તો થયા વગર રહેશે નહીં. એટલે કે ભાવ આલોચના, ભાવ પ્રતિક્રમણ અને ભાવ પ્રત્યાખ્યાન. મારાથી ભદ્રેશભાઈને કઈ દુઃખ પહોંચી મને ખબર પડે તો મારે તરત કરવું જોઈએ. આ ચાનો ડાઘ અહીંયા કપડા પર પડે તો હું ચા બાજુ મૂકીને પહેલો ડાઘ ધોઉં છું, સંવત્સરીની રાહ જોતો નથી. એટલે મારે કરવું જોઈએ કે હે પ્રભુ, આ મન વચન અને કાયા, ભદ્રેશભાઈના નામ અને નામની માયા અને એના સર્વે કર્મોથી જુદા અંદર રહેલા એવા હે શુદ્ધ ભગવાન, આપને વંદન કરું છું. આપની સાક્ષી આ ભદ્રેશભાઈ જોડે મારે દુઃખપૂર્ણ વ્યવહાર થયો એ કબૂલ કરવું, એનું નામ આલોચના. ભૂલથી પાછા ફરવું એનું નામ પ્રતિક્રમણ, અને ફરી એવું ન થાય એવું નક્કી કરું છું. હે પ્રભુ, આપ મને શક્તિ આપો. પ્રત્યાખ્યાન શબ્દને આપણે ઘસાતો ઘસાતો પછખાણમાં લઈ ગયા. પછખાણ ફક્ત ચોવિયાર તિવિયારના નથી હોતા. દોષ ફરી ન કરું એ ખરું પછખાણ છે. ગૌતમ સ્વામી અને આનંદ શ્રાવકનો જે પ્રસંગ બને છે ત્યાં ગૌતમ તરત જ ખમાવવા જાય છે. રાત સુધી બી રાહ નથી જોતા, અઠવાડિયા સુધી દેવસી રાયસી ને સંવત્સરીની રાહ જોતા નથી. હવે ક્ષમા આપવાની જે વાત છે, આપણે ખૂબ સુંદર બધા વાત ઉદાર ઊંચા આદર્શની કરીએ છીએ, પણ અંદર તપાસ કરીએ ખરેખર આપણે જેણે આપણી જોડે ખૂબ અન્યાયનું વર્તન વ્યવહારની ભાષાથી કર્યું છે કેવી રીતે ક્ષમા કરી શકીએ છીએ, અથવા એનું વિજ્ઞાન શું છે? તો ક્ષમા આપવી એ વ્યવહારની ભાષા છે. ખરેખર ક્ષમા પરિણામ કેવી રીતે છે? તો જ્યારે મને સમજાય કે એ સ્વતંત્ર નથી, જો કોઈ જીવ કોઈ જીવને મદદ કરવા કે હરકત કરવા સ્વતંત્ર હોય તો આખું વર્લ્ડ ફ્રેક્ચર થઈ જાય. તો નિમિત્ત છે, પોસ્ટમેન છે, મારા કર્મોનો હિસાબ ચૂકવવા કુદરતે મોકલેલું નિમિત્ત છે, તેની ભૂલ જ નથી, તો ક્ષમા આપીને આપણે થઈ જ જાય. અને હુવાસો ન્યાય જ્યારે બન્યું તે ન્યાય મને ખબર હોય તો ક્ષમા આપોઆપ થઈ જાય, એટલે કે એમાંથી મુક્ત થઈ જાઉં છું. અને ખૂબ જ ઝડપથી, માનવ જીવન એક અદ્ભુત પ્રયોગ છે, તો એના રહસ્યની છેલ્લી વાત કરી લઉં કે હું શું સ્વતંત્રપણે કરી શકું છું. તો આ ડોક્ટર હું જ છું. સારી સર્જરી થાય તો હું કહીશ કે હા, મેં કેવું સરસ ઓપરેશન કર્યું. કોઈને કોમ્પ્લિકેશન થાય તો હું કહીશ કે હું શું કરું, તમારા બોડીની ઇમ્યુનિટી સારી નથી, આમ હતું તેમ હતું. ધાર્યું થાય તો આપણે એમ કહીએ છીએ કે મેં કર્યું, અને ધાર્યું ના થાય તો આપણે એમ કહીએ છીએ કે હું શું કરું, સંજોગ પાસરા નતા ને ગ્રહ દશા સારી નથી. તો કહે છે કે આ બે વાત ના ચાલે. આ હાર્ટ હું ચાલુ રાખું છું, આ છોકરું નાનું ઊંઘમાં કોણ ચાલતો? કે કેટલા બધા સંયોગિક પુરાવાઓ, સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મ સૂક્ષ્મતર સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ભેગા થાય છે, એ કુદરતની શક્તિ ભેગી કરી રહી છે. એમાં હું એક નિમિત્ત માત્ર છું, અને એટલે જ આ સમજવાનું છે કે મારે આઈ કેન ડુ માય બેસ્ટ ઓફ માય એબિલિટીઝ, કેર એન્ડ કોશન, પછી જે બને તે કુદરતને આધીન છે. હું નિમિત્ત માત્ર છું, બન્યું તે જ ન્યાય. આટલું જો મને સમજાય તો મારો કર્તાપણનો અહંકાર એકદમ મોડો થઈ જાય, કર્મ બંધનું એક કારણ એકદમ માઇલ્ડ થઈ જાય, અને જીવનનો બીજો ભાગ જે મારી સ્વતંત્રતા છે, ભગવાનને પૂછીએ તો પછી ભગવાન મારી જો આ હેપનિંગ્સ વાળા ભાગમાં સ્વતંત્રતા નથી તો મારી જવાબદારી પણ સીમિત થઈ ગઈ, તો મારે શું કરવાનું? તો ભગવાન કહે છે કે તારી સત્તા છે પણ તે જાણી નથી. તો કે કઈ સત્તા છે? તો કે અંદર જે નવા ભાવાભાવ ઉત્પન્ન થાય છે. આ 100, 200, 300 જણા પરિશન વ્યાખ્યાન માળાને એક પરોક્ષ પ્રત્યક્ષ સાંભળશે, પછી કેટલાકને થશે કે બહુ સુંદર, આગળ આપણે પણ અનુભવ કરવો જોઈએ. કેટલાકને થશે કે ઇટ વોઝ અ ગુડ ટાઈમ પાસ. કેટલાક થશે કે હવે જવા દો ને, ભદ્રેશભાઈ કહ્યું એટલે જોડાયા, ફરી નહીં જોડા. તો કે આ જે ભાવાભાવ થાય છે ત્યાં, એમાં સહી કરવાની કે એને ફેરવવાની એ આપણી સત્તા છે. માટે જ આપણામાં કહેવાયું છે કે ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર ભજીએ, ભાવે લઈએ કેવળ જ્ઞાન. આ સમજવા જેવું છે કે ક્રિયાથી નહીં, હેપનિંગ્સથી નહીં, પણ ભાવના ભાગમાં જ્યાં તારી સત્તા છે ત્યાં ભગવાને આપણને જાગૃત કરેલા છે.
आज भाव कुदरत में जाए, कुदरत एक बहुत बड़ी कॉम्प्यूटराइज सीस्टम है। भद्रेश भाई ना भाव वर्षो थी कुदरत कॉम्प्यूटर सीस्टम में पड़ेला, आज कुदरते अपने बधाने भेगा कर्या छे, अने कुदरत नु काम फल आपवानु छे, पण कुदरत फळादेश साना आधारे करे छे, के मारा भाव नो इनपुट जे पड़ेलो छे, आज भाव वखते आश्रव एटले के नवू बंद थाय छे, मारी पासे समय कदाच नथी, एटले एमां ऊंडाणमां नथी जतो, पण आपणे फरी क्यारेक मळीशुं, एटले ते वखते वात करीशुं, एटले के ज्यां सुधी हुं शैलेश छुं अने हुं करू छुं ए मान्यता साथे छुं, त्यां सुधी मारी भाव सत्ता छे અને એ મારે કેવી રીતે વાપરવી એ સમજી લેવાનું છે। જ્યારે મને ખબર પડે છે કે હું મન વચન કાયા શૈલેષના નામ અને નામની માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી જુદો એવો શુદ્ધ આત્મા છું, વ્યવહાર દ્રષ્ટિથી શૈલેષ છું, એના એ બધું કામ કરું છું, નિશ્ચય દ્રષ્ટિથી મારા સ્વ સ્વભાવ વાળો શુદ્ધ આત્મા છું, ત્યારે મારી સ્વભાવ સત્તા ઉત્પન્ન થાય છે, જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ માયા બધાથી મને મુક્ત કરાવી શકે છે અને રાખી શકે છે। એટલે આટલું સમજ્યા પછી આપણો આ માર્ગ અત્યંત સરળ વૈજ્ઞાનિક માર્ગ છે। આપણને બધાએ આચરણ અથવા વર્તન બદલવાની સલાહ આપે છે। આપણને પણ થાય છે કે મારે ગુસ્સો કરવો નથી, દુઃખ થાય બોલવું નથી, પણ પાછું થાય કે આવું થતું। આ વ્યાખ્યાન માળા પૂરી થશે, પર્યુષણ પૂરા થશે, અને 10મે દાડે આપણને થશે કે હારું આવું જ થવા માંડ્યું। દુર્યોધને પણ આજ કહેલું કે હું જાણું છું પણ કરી શકતો નથી। અહીંયા પ્રશ્ન એ છે વિજ્ઞાનનો કે ફળ બદલી શકાય કે બીજ, ઇફેક્ટ બદલાય કે કોસ, અને સ્વાભાવિક છે કે આપણે બીજ અથવા તો કોસ બદલવું પડે। આજની પ્રકૃતિ, આજનું આચરણ એ ફળ છે, ઇફેક્ટ છે, સમજ બદલાશે એટલે અંદરનો અભિપ્રાય બદલાશે, અને ભાવ બદલાશે એના પરિણામ સ્વરૂપે આચરણ ભવિષ્યમાં કુદરતી રૂપે સામે આવશે। એટલે આટલું જ જો શીખી લઈએ કે ભાવ સત્તાનો ઉપયોગ કેવી રીતે કરવો, મેં કહ્યું એમ મારા પ્રાપ્ત મન વચન કાયથી સૌને સુખ થાય, કોઈને દુઃખ ન થાય, બીજી ભાવના હું કોણ છું એ મારે જાણવું છે, અનુભવ કરવો છે, એટલા માટે મને કોઈ આત્મ અનુભવી જ્ઞાની પુરુષ મળે જેના માર્ગદર્શન અને દ્રષ્ટિ નિર્દેશથી હું એ માર્ગ પર આગળ ચાલી શકું। બીજી 9 કલમો છે કે કોઈનું અહમ ન દુભાય, કોઈ ધર્મનું પ્રમાણ ન દુભાય, કોઈના પ્રત્યે અભાવ તિરસ્કાર ના થાય એ છોડી દઉં છું। અને આ જે ભાવ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનની વાત કરી એ ભાવ શુદ્ધિકરણનો મોટામાં મોટો પ્રયોગ છે, કારણ કે અવળું સવળું તો થઈ જશે વ્યવહારમાં, પણ જો આપણી પાસે સમજ હશે, જાગૃતિ હશે તો આપણને ખૂંચશે અને તરત જ આપણે અંદરથી આ ભાવ પ્રતિક્રમણ કરી લેવાનું, હરતા ફરતા પણ થઈ શકે અને ચોખ્ખું થઈ જવાનું। સમ્યક દ્રષ્ટિ પછીના જીવનની વાત છોડી દઉં છું, પણ એ 5 મૂળભૂત વાક્ય વ્યવહાર નહીં એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ, રિયલ વ્યૂ પોઈન્ટ, સમવાય કારણ, સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસથી હેપનિંગ્સ છે, ઋણાનુબંધી ફાઇલોનો સમભાવથી નિકાલ, અને શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવી એટલે કે આત્મલક્ષી હેતુ કે જાગૃતિથી જીવવું। અને સૌથી સુંદર વાત, ઘણા બધા કહે છે કે ઘર છોડીને એક જગ્યાએ બેસો આશ્રમમાં તો કામ થાય, ના, સંસાર નડતો નથી, હા પરિણામ સ્વરૂપ છૂટી જાય તો ભલે, પણ સંસાર નડતો નથી, અણ સમજણ કે અજ્ઞાન નડે છે। જેમ પંખી બે પાંખથી સમાંતરે ઉડી શકે છે, એવી રીતે વ્યવહાર અને નિશ્ચય બંને સમાંતરે એકબીજાને બાધક નહીં પણ સહાયકારી થઈને આગળ ચાલતા હોય છે ને જીવી શકાય છે। જય સચ્ચિદાનંદ, જય જિનેન્દ્ર। છેલ્લી વાત, જેને ગમે, જેને એમ હોય કે કંઈક આપણે સ્વાધ્યાયમાં આગળ વધવું છે, તો એક વિતરાગ વિજ્ઞાનનો જ્ઞાન વિજ્ઞાન ઇન્ટરેક્ટિવ સ્વાધ્યાય સત્સંગ આપણે દર રવિવારે કે એકાંતરે રવિવારે ગોઠવી શકીશું। મારા નંબર અહીંયા મૂક્યા છે, 9913146547 અને 777806782000। ભદ્રેશભાઈ પણ આપશે, ગ્રુપમાંથી પણ મળશે, જો આપને ઈચ્છા થાય તો આપણે જોડાયેલા રહીશું। અને છેલ્લે અને ફરી કહું છું કે હું મારા સ્વાર્થે તમારી જોડે જોડાઉં છું, તમારી ઉપર ઉપકાર કરી રહ્યો નથી। નમસ્તે, સિમ્પલી સુપર્બ, આપને વંદન પ્રણામ, આપ સૌ જૈન છો, હું તો જૈનેતર છું, અને તે છતાં મને ખૂબ આનંદ થયો। મને એવું લાગે છે કે આ એક એવી જર્નીમાંથી હું પસાર થયો છું જેમાં અસ્ખલિત પ્રવાહમાં તમે ગાગરમાં સાગર આપી, એટલું બધું કે જેમાં એક એક વાક્ય પર મને એવું લાગ્યું કે આના ઉપર સાહેબ થોડું વધારે બોલવું જોઈએ, થોડું વધારે એમણે કહેવું જોઈએ, અને સમયની પાબંદી, પણ આપનું આજે છેલ્લું સૂચન છે તેમાંથી મને બધા જવાબ મળી ગયા। આપણે
રવિવાર સવારે 7-8 અગર જો ભેગા થઈ શકીએ. ચોક્કસ, મારી સંપૂર્ણ તૈયારી છે જી. અને 12 વાગે કો તો પણ તૈયારી છે, અને સવારે બ્રહ્મ મુહૂર્તમાં કો અથવા અનુકૂળ સમય જેને જ્યારે, મારી તૈયારી છે. કારણ કે મારો સ્વાર્થ છે સર, અમને આપના જ્ઞાનનો લાભ મળે છે અને અન્યોન્ય છે, અને એને લીધે સમગ્ર સમાજ પર એની સારી અસર આવશે. આઈ એમ શ્યોર કે હું જે વિચારું છું, મારા મિત્ર ભદ્રેશભાઈ પણ આ પ્રકારનો વિચાર છે. લેટ અસ ગો ટુ ભદ્રેશભાઈ, અને આપનો વિધિવત રીતે તેઓ આભાર પણ માને, અને હવે પછીના વક્તાનો તેઓ પરિચય પણ કરાવે. શ્રી ભદ્રેશભાઈ શાહ, ખૂબ ખૂબ આભાર. ખરેખર અમે એક બહેતી ગંગામાં, એક જબરજસ્ત ધારાવાળી નદીની અંદર જાણે સ્નાન કરીને બહાર નીકળ્યા હોય અને જ્ઞાનથી તરબતર થઈ ગયા હોય એવી અનુભૂતિ થાય છે, અને છતાં એ જ્ઞાન એ માત્ર 1 કલાકમાં લેવાતું અધૂરું જ્ઞાન રહ્યું છે. એટલે ફરી અમારા જ્ઞાન અમે આપની પાસેથી જ્ઞાનની અમારી આપની જ્ઞાનની ગંગામાં અમે જરૂરથી ભીજાવવા માટે આપની પાસેથી સમય માંગી. જય જયરાજ.